हिद्रागाय नमो हिद्रागाय नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयधियानं नमो आयधियानं नमो वस्यानं नमो वस्यानं नमो लोए सब साहनं नमो लोए सब साहनं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब पाभव पराशनो सब पाभव पराशनो मंगलानंच सब्वेसिं मंगलानंच सब्वेसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। जगत भरना संत पुरुषों योग बल जगत भरना सत पुरुषों योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नो योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो समस्त कल्याण करवानुं निमित्त बनवानी महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। हे श्री पद्मावती माँ हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ हे श्री चक्रेश्वरी माँ हमें आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करी छे के हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ। हे श्री अम्बे माँ हे श्री अम्बे माँ हे श्री भद्रकाली माँ हे श्री भद्रकाली माँ हमें आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के प्राप्त मन वचन काया थी आ जगत ना कोई पण जीव ने किंचित मात्र पण दुख न थाय तेवी स्यात्वाद वाणी स्यात्वाद वर्तन अने स्यात्वाद मनन करवानी परम शक्ति आपो परम शक्ति आपो जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद। भारत वर्षना इतिहास नी अंदर सदियों नी परंपरा मा अनेक आध्यात्मिक पुरुषों आ भारत वर्ष नी धरती पर आव्या हजारों लाखों लोगों ने संदेशों आपी उते पोतानुं जीवन पूर्ण करीने चला गया। प्रश्न ए नतो के लोकोए पोतानुं नाम स्थापुं हतुं प्रश्न ए नतो के लोकोए पोतानी संस्था स्थापी हती प्रश्न ए नतो
કે પોતાના શિષ્યો સ્થાપવા હતા. પ્રશ્ન એટલો જ હતો, અમે જે અનુભવે છે અને જે મુક્તતાની દશા અનુભવીએ છે એ દશા તમે અનુભવો, આ જ પ્રશ્ન હતો. કાળક્રમે બદલાઈ ગયો, જેનું ઇમ્પોર્ટન્ટ હતું એ ગૌણ થઈ ગયું અને જે ગૌણ હતું એ શું થઈ ગયું? સમજાય છે? જેનું ઇમ્પોર્ટન્ટ હતું એ ગૌણ થઈ ગયું અને જે ગૌણ હતું એ આખી આખું. એટલે તમે કળિયુગ કહેશો, કળિયુગ કેમ કહેશો? આખી ઊંધી દ્રષ્ટિ, પાયામાંથી બધું ઊંધું. ફ્રોમ બિગિનિંગ એવરીથિંગ ઇઝ રોંગ બિગિનિંગ. ફ્રોમ બિગિનિંગ ભગવાનની વ્યાખ્યા ખોટી, ધર્મની વ્યાખ્યા ખોટી, મુક્તિની વ્યાખ્યા ખોટી, સુખની વ્યાખ્યા ખોટી, બધું પાયા બધા ખોટા અને બધા રોંગ પાયા ઉપર આપણે મોક્ષે જવું. વિચાર તો કરો, પાયા જ ખોટા. કોઈ પણ ભારત વર્ષની કોઈ પણ વ્યક્તિને તમે સાદો પ્રશ્ન પૂછો, ભગવાન કોને કહેવાય? તો નામ આપીને ઉભા રહેશે, યસ કે નો? ગમે તે નામ આપશે, પણ નામ આપશે, પણ એટલું તો ખબર હોય ને કે એનું નામ છે, એનું નાશ છે. અને ભગવાન નો નાશ ના હોય, આખી તો કોમન સેન્સ હોય કે નહીં? કે ના હોય? જેનો નામ છે એનો નાશ છે અને ભગવાન નો નાશ નથી, આટલી તો કોમન સેન્સ હોય ને? માટે જેનો નામ છે એનો નાશ છે, ભગવાન ના હોય, આટલી તો કોમન સેન્સ હોવું જોઈએ કે નહીં? નામ કયું બોલો છો ઇમ્પોર્ટન્ટ નથી, પ્રિન્સિપલ ખોટો છે કે દેહધારી કોઈ પણ વ્યક્તિ ભગવાન હોઈ શકે નહીં. એ મહાન હોઈ શકે, કેરેક્ટર વાળા હોઈ શકે, રિસ્પેક્ટેડ હોઈ શકે, લાખો લોકો જેને ફોલો કરે છે એવું પણ હોઈ શકે, પણ ભગવાન ના હોઈ શકે. આટલો તો પ્રિન્સિપલ ખબર હોવું જોઈએ કે નહીં? મુસ્લિમો કહે છે કે ભગવાન દેહધારી ના હોય તો એ કેટલા ઊંચી કક્ષાના આગળ હોય કહેવાય? એ લોકોનું કારણ કોમનું છે? એ લોકોનું કારણ ભગવાન એ વ્યક્તિ નથી, તે નથી. એ લોકોનું કારણ કોમ છે, કોમ કહેવાય ને? કારણ કે એ કોમ છે ને એ રમખાણી વૃત્તિ વાળી છે. કેવી છે? એટલે ત્યાં પહેલા પણ ભૂતકાળમાં જે રાજાઓનો સ્વભાવ થઈ ગયા ને, જે એ લોકોની પરંપરામાં એ બધા મારી ઠોકીને ભગવાન થયેલા, કે મને માનો, ત્યારથી કાઢી નાખ્યું કે ભગવાન કોઈ જે દેહ સ્વરૂપે હોય જ નહીં. એ હેતુપૂર્વક કાઢ્યું, નહીં તો લોકો તાકાત વાળો ભગવાન થઈ જાય. સમજાય છે કે નહીં? એટલે દરેક ઇન્ટેન્શન જુદા હતા ધ્યાન કરે. એ ડેવલપમેન્ટ નહોતું એ લોકોનું, ક્યાં લાગ્યું? પણ બીકોઝ ઓફ ધીસ રીઝન એ કોઈ પણ વ્યક્તિને ભગવાન નથી માનતા. સેમ પછી ક્રિશ્ચિયનમાં થઈ ગયું. ક્રિશ્ચિયનમાં ક્રાઇસ્ટને ગોડ ના કીધું, સન ઓફ ગોડ કીધું. કારણ કે એની અંદર થયું શું કે એક કેટલાક સમૂહ હતા એ પ્રોટેસ્ટ કરતા હતા, કેલર સપોર્ટર ને વિરોધી બે ભાગ પડી ગયા, કેથોલિક અને પ્રોટેસ્ટ. સમજાય છે? ભાગ પડી ગયા એની અંદર. એટલે આની અંદર દરેકમાં હેતુ જોવો. એ લોકોમાં પણ વ્યક્તિ તરીકે કોઈને ભગવાન કહ્યા, સન ઓફ ગોડ કીધું. શું કીધું? અને ગોડ એ સર્વશક્તિમાન છે અને આ સન ઓફ ગોડમાં બધી શક્તિ પ્રગટ થયેલી છે. ધે ટ્રાય ટુ પ્રોજેક્ટ લાઈક ધેટ વે. સમજાય છે? હિન્દુઓમાં શું થઈ ગયું કે મહાન પુરુષો બહુ થઈ ગયા,
they are very pious and powerful and holy. સમજાય છે ને? થઈ ગયા. પણ આટલા બધા પવિત્ર પુરુષો, આટલા બધા સમર્થ પુરુષો, એ લોકોએ ક્યારે પોતાની સ્થાપના ભગવાન તરીકે ના કરી? ના રામે કરી, ના કૃષ્ણએ કરી, ના માવીને કરી, પોતે ના કરી. એમના ગયા પછી જે પરંપરા ઉત્પન્ન થઈ, શું ઉત્પન્ન થઈ? પરંપરા. સમજાય છે? એ પરંપરાની અંદર જે ધર્મગુરુઓ બાક્યા, એ બધા જે ધર્મગુરુ હતા, એ બધા ધર્મગુરુઓ પાસે જેને માનતા હતા તેવું જ્ઞાન નહોતું, તેવી શક્તિ નથી, તેવું સામર્થ્ય નહોતું. શું નહોતું? એટલે પોતાના નામ ઉપર કશું ચાલે એવું નથી, એ ખબર પડી ગઈ. હવે મારે મારું ચલાવવું હોય તો કામ મારું અને નામ બોલતા નથી બધા. એનું નામ દઉં તો જ કામ કોનું થાય? મારું નામ તો ચાલે એવું. એટલે પછી દરેક ધર્મના ધર્મગુરુએ પોતાને જે ગ્રેટ માને છે, પોતે જેને ગ્રેટ માને છે, એને એટલા મહાન ચિત્ર્યા, મહાન ચિત્ર્યા, મહાન ચિત્ર્યા, અતિશયોક્તિ. ખ્યાલ આવે ને? કરી દીધું એ લોકોએ. અને પછી એને એટલા મહાન ચિત્ર્યા કે ભક્તો આકર્ષાયા એમની મહાનતાથી. કોની પાસે આકર્ષાયા? ગુરુ પાસે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ પિક્ચર. એને એટલા મહાન બતાવ્યા, લોકો અહીંયા આકર્ષાયા, મહાન એને બતાવ્યા. એ તો છે નહીં, ના તો ફોલોઅર તે ફોલો ધ ગુરુસ ઇન ધ બિલીવ ધ ગુરુ ઇઝ અ ગ્રેટ લાઈક અ ગોડ. સો ધ રોંગ ટ્રેડિશન ઇઝ ફોલો. સમજાય છે? અને જેમ જેમ ભક્તો ગુરુને પાવરફુલ માનવા માંડ્યા, તેમ તેમ ગુરુને પણ સમજાયું કે હવે હું જે કહીશ તે બધા કરશે. એક સાથ વન કાઇન્ડ ઓફ મેસમેરિઝમ, વન કાઇન્ડ ઓફ, જેને આપણે સિમ્પલ ભાષામાં ધર્માંધતા કહીએ. ધર્મમાં અંધ થઈ ગયો. શું થઈ ગયું? બ્લાઇન્ડ. પછી કશું દેખાય નહીં, એક ઇન્દ્રિયનું જ્ઞાન. સમજાય છે? પછી કશું દેખાય નહીં, પછી એ જે તે બધું કરવા તૈયાર. અને ત્યાર પછી આ ધર્મોના પતન થઈ ગયા. આજે બધા ગૌડો કેમ આવ્યા છો અને કેમ આવે છે? તમે એમને ચારિત્રવાન ના રહેવા દેવામાં બધો સપોર્ટ કર્યો, ચારિત્રહીન થાય એવો બધો સપોર્ટ કર્યો, ધનથી મનથી અને ધનથી. એમને રહેવું જોઈએ એ એમની ફરજ છે, એગ્રી. પણ તમે એમને રહેવા દેવા નથી દીધા, એ તમારી પણ એટલી જ જવાબદારી છે. બીકોઝ યુ સપોર્ટ ઇન અ રોંગ વે. સમજાય છે? વધારે પડતો પ્રેમ એ માણસને પાડે છે. સમજાય છે? કોઈ પણ દુનિયાનો ધર્મ ગુરુ હોય એને રોટી કપડા અને મકાન આપવું કોઈ તકલીફ નથી. સમજાય છે? એને ટ્રાન્સપોર્ટેશન આપવું કોઈ તકલીફ નથી. બીમાર હોય તો મેડિસિન આપવું ફ્રી કોઈ તકલીફ નથી. આના સિવાયની કોઈ ફેસિલિટી આપવી એ એના પતન બરાબર છે. પછીનું સંયમ કેરેક્ટર ટકશે નહીં. માટે સાધુને સાદગીનું જીવન જીવવાનું કીધું છે. સમજાય છે? તમે વૈભવી જીવો, એ વૈભવી જીવો, ફેર શું રહ્યો પછી? સમજાય છે કે નહીં? તમારી પાસે તો જીવનના અતિ સંઘર્ષો છે. સોશિયલ લાઈફ, જોબ, બિઝનેસ લાઈફના ટેન્શન, સોસાયટીનું ટેન્શન, મોટી સબ ફેમિલીનું ટેન્શન, આ બધી તમારી જવાબદારીઓ છે. અને જવાબદારીને કારણે માણસ થોડું રિલેક્સ અનુભવે એના માટે ફેસિલિટી ભોગવે છે. Because of your situation, and when you have a money, you can spend the money for your enjoyment. As a social animal,
as a social person, it is okay. But the religious person and the spiritual guru, લોકો પાસે તો જ્ઞાન છે, દર્શન છે, એને આ ફેસિલિટીની જરૂર નથી. દે ઓલરેડી હેપી વિથ હિઝ જ્ઞાન એન્ડ દર્શન. દે ડોન્ટ રિક્વાયર ધ ફેસિલિટીઝ, દે રિક્વાયર ધ ઓનલી નેસેસિટી. યુ અન્ડરસ્ટેન્ડ મી? અને એનાથી બહાર ગયા એટલે તમે જવાબદાર ને એ જવાબદાર, બોથ. કુદરતની ભાષામાં બે જવાબદાર છે. તમે બ્લાઇન્ડ થઈ ગયા અને એમને તમને બ્લાઇન્ડ કર્યા. You both are each responsible as per the law of nature. સમજાય છે? કુદરતના કાળમાં તમે બંને જવાબદાર છો. કુદરત તમને નહીં છોડે. કુદરતના જે દેહ છે પણ અંધેર નથી. રામ કૃષ્ણ મહાવીરને પણ એમના જ કર્મ ભોગવવા પડ્યા હતા. They never says I am a god. ક્યારે રામકૃષ્ણ મહાવીરે કીધું નથી કે અમે ભગવાન છીએ? તો બધાએ આત્માની જ વાત કરી છે. રામ પણ સાધના કરતા હતા જંગલોમાં આત્માની, કૃષ્ણ પણ સાધના કરતા હતા આત્માની, અને મહાવીર પણ જંગલમાં સાધના કરતા હતા આત્માની. એ પોતાને ભગવાન નતા માનતા. યસ કે નો? જો એ ભગવાન માનતા હોત તો પછી એમને સાધનાની જરૂર ક્યાં હતી? થિંક અબાઉટ, યુઝ યોર કોમન સેન્સ. એ જો ભગવાન હતા તો સાધનાની જરૂર ક્યાં હતી એમને? વિચારો તો ખરા. તમે એજ્યુકેટેડ છો, થિંકર છો, વિચારો તો ખરા. ઓલ ધ ગ્રેટ પીપલ, ધે આર કોમન મેન, બટ એની ગ્રેટનેસ હતી, એનું કેરેક્ટર હતું, એનું જ્ઞાન હતું, એનું દર્શન હતું, એ ગ્રેટ હતું. પણ લાઈફ તો આપણે એવી જ હતી. યસ કે નો? એમને ભયંકર દુઃખો પડ્યા, આપણા કરતા અનેક ગણા ભારે દુઃખો પડ્યા. પડ્યા કે નહીં? તો પછી સો એઝ અ ફિઝિકલ ફોર્મ નોબડી ઇઝ ગોડ ઇન ધીસ વર્લ્ડ એટ ઓલ, આઈધર ઇન પાસ્ટ, ઇન પ્રેઝન્ટ ઓર ઇન ફ્યુચર. સમજાય છે? પણ આ શરીરની અંદર જે આત્મા છે એ પ્રગટ થઈ જાય તો એને પરમાત્મા કહેવાય છે. પણ બોડીને નહીં. અને તો બાળવાનું છે. યસ કે નો? રામનું હોય તોય બાળવાનું, કૃષ્ણનું હોય તોય બાળવાનું, મહાવીરનું હોય તોય બાળવાનું, અને સિમંદર સ્વામીનું હોય તોય બાળવાનું. થિંક અબાઉટ એન્ડ યુઝ ધ કોમન સેન્સ. બ્લાઇન્ડ ના બનો, આધરા ના થઈ જાઓ, ઉગાડી રાખે, અવેર થાવ, જાગૃત થાવ. સમજવાની જરૂર છે. બહુ ઉત્તમ મેસેજ આપ્યો જ્ઞાની પુરુષ દાદા ભગવાન, કે જેમની સાથે મેં 11 વર્ષ રહ્યા, 11 યર્સ, 16 વર્ષની ઉંમરે 16 અમને પુસ્તક મળ્યું, 17 વર્ષે જ્ઞાન મળ્યું, ને 17 થી 27 વર્ષ દાદાની સાથે રહ્યા, યંગ એજ. સમજાય છે કે નહીં? એમનું કેરેક્ટર જોયું, એમનું જ્ઞાન જોયું, એમનું દર્શન જોયું. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ, not the important of the body. You understand? બધાને મિસગાઈડ, હંમેશા એની પરંપરામાં પછી બધાને મિસગાઈડ થઈ ગયા. સમજાય છે કે નહીં? 30 રૂપિયામાં ભાડાના મકાનમાં રહેતો માણસ વડોદરાની અંદર રાવપુરા એરિયામાં મામાની પોળની અંદર 30 રૂપિયાના ભાડાના મકાનમાં આખી જિંદગી જે માણસ રહ્યો એ વૈભવી હોય? એ વૈભવી હોય? એના વિચારો વૈભવી હોય? જેના ઘરના ફર્નિચરની રીસેલ વેલ્યુ 100 રૂપિયા પણ ના હોય એને વૈભવી તમે કહો છો? હા, એનો વૈભવ હતો. પણ કયો હતો? જ્ઞાન, દર્શન ને ચારિત્ર. આ વૈભવ નતો. અને આજે આપણે એ જ વૈભવના શબ્દો ભૌતિકમાં મૂકી દીધા. ફર્સ્ટ ક્લાસ બંગલો જોઈએ, ગાડી જોઈએ, એર કન્ડિશન જોઈએ, બધી ફેસિલિટી જોઈએ. વોટ આર યુ ડુઈંગ? તમે કોઈને એન્કરેજ કરો છો કે ડિસકરેજ કરો છો? તમે ઉપર ઉઠાવો છો કે પાડો છો? શું કરો છો?
સમજાય છે કે નહીં? વાસ્તવિકતાને સમજવી પડશે, આજે નહીં તો કાલે. હું તો જૈનોના, હું તો નાની ઉંમરથી આમાં છું કે દાદા ભગવાન મારા ત્યારથી નથી આવ્યા આધ્યાત્મ માર્ગમાં. હું તો 8 વર્ષની ઉંમરથી આધ્યાત્મના માર્ગમાં હતો. દાદા મળ્યા પહેલા મેં તો 40 ધર્મોનો અભ્યાસ કરી ચૂકેલો. કેટલા ધર્મોનો? 40 રિલિજનનો સ્ટડી કરી ચૂકેલો મારી 15 વર્ષની ઉંમરે. સો આઈ નો ધ સ્ક્રિપ્ચરલ નોલેજ ઓફ ઓલ રિલિજન ઓફ ધ વર્લ્ડ. સો ડઝન્ટ મેટર કે મારી પાસે શબ્દ જ્ઞાન કે શાસ્ત્ર જ્ઞાન શું છે, એની કોઈ વેલ્યુ નથી. પણ એના આધારે મને ખબર પડી કે જગતનું સનાતન સત્ય આ શાસ્ત્ર જ્ઞાનથી જુદું છે. આટલું તમારે ખબર પડી? આ બધું સાંપ્રદાયિક જ્ઞાન છે, ટ્રેડિશનલ નોલેજ. અને ધર્મ કહેવાય, આધ્યાત્મ ના કહેવાય. શું ના કહેવાય? આધ્યાત્મ ના કહેવાય, ધર્મ કહેવાય. ધર્મ કહેવાય, આધ્યાત્મ ના કહેવાય. એટલે મુક્તિનો માર્ગ ના કહેવાય, પાપોથી બચીને પુણ્ય ઉપાર્જન કરવાનો માર્ગ કહેવાય. એમાં તમે આધ્યાત્મ શબ્દ મૂકી દીધો, પચપતી ગયો. આજ તો ભૂલ થઈ આપણે. સમજાય છે કે નહીં? હું મોટા મોટા, હું તો નાની ઉંમરથી જૈન ધર્મમાં જન્મેલો છું. અને અત્યારે હું મોટા મોટા આચાર્ય ભગવંતો મને મળે છે, જૈનના, વેદાંતના, ગીતાના, આપણા બ્રહ્માકુમારી નાની, આપણે શું કહેવાય, સ્વામિનારાયણ, બધા આચાર્યો સાથે વાત કરું છું. હું તો બહુ કડક શબ્દમાં બોલું, પણ કડકમાં મારી કડકાઈમાં પ્રેમ હોય, કડકાઈમાં દ્વેષ ના હોય. હું કહું, તમે કોને ત્યાગી માનો છો? કોને ત્યાગી માનો છો? તમે ત્યાગી કોણ કહો છો અને ભોગી કોણે કહો છો? જે ઘરની અંદર 2 મા બાપ રહે છે, હસબન્ડ ને વાઈફ રહે છે, એના ફાધર મધર છે, અને 2 છોકરાઓ છે, 6 માણસનો પરિવાર છે, એને તમે ભોગી કહો છો? અને તમે અહીંયા 60 પારકા વરગારે એને ત્યાગી કહો છો? સમજાયું કે નહીં? તમે કોને કહો છો? એને તમે ત્યાગી કોને કહો છો ને ભોગી કોને કહો છો? તમારા પોતાના ઘરના માણસોને તમને પોસાયા નહીં, તમે સંસારનો ત્યાગ કર્યો, ને અહીંયા 60 વરગાડ્યા, ને તમે ત્યાં આપો છો? પોતાના માનતા ને તમે પારકાના માનશો? વોટ ડુ યુ મીન? સમજાય છે કે નહીં? જે માણસ પોતે જિંદગીમાં લગ્ન કરતી વખત 1 જ વખત વરઘોડો કાઢે તો એ ભોગી, અને પેલા વર્ષમાં 12 કાઢે તો ત્યાગી. વોટ ડુ યુ મીન? કઈક તો કોમન સેન્સ હોવી જોઈએ ને. તમારા છોકરાઓ એક્સેપ્ટ નહીં કરે આ વાતને, આ બ્લન્ડર્સને. તમે ભલે એક્સેપ્ટ કરશો, તમારા દીકરાઓ નહીં કરે. આ ઉઘાડું સત્ય છે, આંખેથી પણ જોઈ શકાય છે, પણ તમે બ્લાઇન્ડ થઈ ગયા છો. સમજાય છે કે નહીં? માણસ પોતે મહેનત કરીને 50-55 વર્ષ પોતાના પૈસાથી બચાવેલી મૂડીથી મકાન બનાવે છે પોતાનું, અને લોન લઈને 55-60 વર્ષ 62 વર્ષે લોન પૂરી કરે છે, અને પોતાનું મકાન બનાવે છે પોતાની મહેનતથી. તો તમે એને ભોગી કહો છો, અને તમે લોકોના પૈસાથી સંસ્થાઓ બનાવો ને ત્યાગી. થિંક અબાઉટ. સમજાય છે કે નહીં? વૈભવી સંસ્થાઓ, વૈભવી, સામાન્ય માણસને ઘર ના હોય એવી ભવ્ય સંસ્થા હોય. તમારા ઘરમાં સિક્યુરિટી ગાર્ડ ના હોય ત્યાં તો 4 ઠેકાણે ગાર્ડ આવે, એ પસાર કરો, ત્યાર પછી તમારે મેઇન જગ્યાએ છે. વિચાર તો કરો, કોના પૈસા ની દેવાની? પણ એ ક્યાંથી આવ્યા? તમે આવ્યા. યસ કે નો? સિક્યોરિટી હોય, શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, કેટલી સિક્યોરિટી હતી એમને. પણ તમે આ બધાને પોસ્યા છે, અને એટલું ધ્યાન રાખજો, કુદરતના કાનૂનમાં કર્યું, કરાવ્યું, અનુમોદ્યું, તેને જવાબદાર છે. છૂટશો નહીં, છૂટી શકશો નહીં. કુદરતનો કાનૂન એક જ છે, જાણીને કરશો, અજાણતાથી કરશો, ભોગવે જ છૂટકો. જાણેલું જાણીને ભોગવવાનું, અજાણતાથી કરેલું અજાણતાથી ભોગવવું પડશે. પણ ભોગવવું તો પડશે,
છૂટશો નહીં તમે. પરિવારની જવાબદારીમાં હેન્ડીકેપ, હસબન્ડ વાઈફ, સાસુ સસરા, છોકરાઓ બધાની જવાબદારીથી હેન્ડીકેપ હોય. નોકરી ધંધો કરતો તો ત્યાં હેન્ડીકેપ હોય, પાછું ધર્મગુરુ હેન્ડીકેપ બનાવે, એને જીવન ના દે ને પછી. સમજાય છે કે નહીં? ધર્મગુરુનું કામ છે ખુમારીપૂર્વક જીવન જીવે, એના બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એને સમર્થ બનાવે. શું બનાવે? સમર્થ બનાવે. હેન્ડીકેપ બનાવે, લાચાર બનાવો છો. મુક્તિનો માર્ગનો, મુક્તિનો માર્ગનો વટે માર્ગ કેવો હોય, ફોલોઅર્સ કેવો હોય? સમર્થ હોય, સ્વતંત્ર હોય. સમજાય છે? અને એની ભાવના શું હોય કે હું પણ મુક્ત છું, અને બીજા શું થાય? આવી જ મુક્તતાને અનુભવે. હેન્ડીકેપ ના હોય, મુક્તિનો માર્ગ જ નથી હેન્ડીકેપનો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. સુવીરોનો માર્ગ છે, કાયરોનો માર્ગ નથી. વાતને સમજવી પડશે, ભ્રાંતિ નહીં ચાલે. અત્યાર સુધી આ જ ભ્રાંતિ ચાલી છે, પણ આપણી બધી આંખો ઉપર પડદા લાગી ગયા છે. શું લાગી ગયા છે? વાસ્તવિકતા ખબર નથી. અને પછી કૌભાંડનો બહાર આવે ત્યારે કે છે મને તો ખબર નથી, પણ આ કૌભાંડનો આયા ક્યાંથી? તમે બધા પોસ્યા ત્યારે ને. તમારું કામ હતું નેસેસિટી પ્રોવાઈડ કરવાનું, એની જગ્યાએ તમે કદું ફેસિલિટી પ્રોવાઈડ કર્યું. ના સમજાય? સમજાય છે કે નહીં? નેસેસિટી ઇટ ઇઝ ઓકે. સમજાય છે? એમાં તમારી ભૂલ નથી. ફેસિલિટી આપો છો, ધેટ્સ યોર મિસ્ટેક. ફેસિલિટી આપનાર જવાબદાર કેવી રીતે? કારણ કે એના ભાવ તો એવા જ હોય ને કે મારા ગુરુ પ્રત્યે એમને જરા પણ તકલીફ ના થાય. એ વાત જ ખોટી છે, એ વાત જ ખોટી છે. તકલીફનો મતલબ જ નેસેસિટી, ફેસિલિટી નહીં. મારા ગુરુને તકલીફ ના થાય માટે મારે મારે એમને ફર્સ્ટ ક્લાસ બસની ટિકિટ લાવી આપી એમ, એ ફેસિલિટી? ભાઈ ટ્રાન્સપોર્ટેશન મારી ટિકિટ લાવી આપો, ધેન ઇટ ઇઝ ઓકે. હું ના નથી પાડતો. ડોન્ટ રિક્વાયર ધ લક્ઝરી ફોર ધેમ, ધે રિક્વાયર ધ નેસેસિટી, ઇટ ઇઝ ઓકે. સમજાય છે મારી વાત? આપનારનો આશય તો ગમે તે હોય, તમારા આશયથી એનું પતન થાય માટે તમે પણ જવાબદાર છો, તમારી અજ્ઞાનતા પણ જવાબદાર છે. તમારે આંખો ઉગાડવીથી બુદ્ધિનો ઉપયોગ કરવો તો કોઈએ ના પાડી નથી. સમજાય છે કે નહીં? નેસેસિટી કોઈને પણ પ્રોવાઈડ કરો, સાધુ સંત સંન્યાસી નહીં, સામાન્ય વ્યક્તિને પણ હેલ્પ કરો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ઇટ્સ અ મેટર ઓફ હ્યુમેનિટી, હ્યુમેનિટીનો કોઈ વાંધો નથી. પડોશીને પણ મુશ્કેલી હોય હેલ્પ કરો, નો પ્રોબ્લેમ. ઇટ્સ અ હ્યુમેનિટી, માનવતા છે, એમાં ના નથી કહેતા આપણે. ફેસિલિટી ના જોઈએ. અને આ જ સાધુ સંતો ને સંન્યાસીઓના જીવન બરબાદ થયા બીકોઝ ઓફ ધીસ રીઝન. સમજાય છે કે નહીં? ધીમે ધીમે ચારિત્રહીન થવા માંડે. શું થવા માંડે? વિચાર તો કરો, જે માણસે ઘર પરિવાર સંપત્તિ સાધનો બધું છોડ્યું છે, કેમ? તો કે પોતાના સાચા સુખની અનુભૂતિ કરવા. યસ ઓર નો? હવે ત્યાં ગયા પછી એ જ સત્તા, એ જ સંપત્તિ, એ જ સંબંધો પાછા આના કરતા અમે ઘણા મોટા કરી નાખ્યા. સ્ટીલ યુ એક્સેપ્ટ ઇટ કે ધીસ ઇઝ અ પાથ ઓફ મોક્ષ, ધેટ્સ યોર બ્લાઇન્ડનેસ. રામના ફોલોઅર્સ કે
કેટલા હતા બોલો જીવતા હતા ત્યારની વાત કરું છું કૃષ્ણ ફોલોઅર્સ કેટલા હતા જીવતા હતા ત્યારે બોલો હું જીવતાની વાત કરું છું મર્યા પછીની વાત નથી કરતો હતા ક્યારે રામે કે કૃષ્ણે 25 માણસ સાથે પ્રવચન કર્યું છે કે આ મારા શિષ્ય જેવું બોલ્યા છે થિંક અબાઉટ ઓલ ધ ગ્રેટ પીપલ ધે ઓલ આર રિસ્પેક્ટેડ ફોર અસ બીકોઝ ધે આર ગ્રેટ ધે આર નોટ કનિંગ ધે નેવર મિસગાઈડ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ એ લોકો ક્યારે મિસગાઈડ નથી કર્યા ગાઈડ જ કર્યા છે એમની પરંપરામાં લોકોએ મિસગાઈડ કર્યા અને આપણને ખબર ના પડી સમજાય છે આપણને ખબર ના પડી આટલા બધા મિસગાઈડ થયા તો અને આખું એક એન્વાયરમેન્ટ ઉભું થઈ ગયું વિચાર તો કરો ત્યારે અમારે કહેવું પડ્યું કે દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે શું છે એન્ડ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ બિયોન્ડ ફોર્મેટ સમજાય છે દુનિયાના તમામ ધર્મો ફોર્મેટ જ છે એક જ પ્રકારની પદ્ધતિથી ચાલે છે એક જ પ્રકારની ટ્રેડિશનથી ચાલે છે સમજાય છે ટાઇટલ ખાલી બદલાયા કરે એક ભગવાનનું ટાઇટલ ગુરુનું ટાઇટલ મંદિરનું ટાઇટલ મંત્રનું ટાઇટલ શાસ્ત્રોનું ટાઇટલ ડિસાઇપલ્સ એન્ડ ફોલોઅર્સનું ટાઇટલ રિચ્યુઅલ્સનું ટાઇટલ અને સંસ્થાનું ટાઇટલ આ બધા ધર્મોમાં કેવું છે એક જ સરખું યસ કે નો એક જ સરખું ફોર્મેટ ખાલી ટાઇટલ પર અહીંયા રામ હોય અહીંયા કૃષ્ણ હોય અહીંયા મહાવીર હોય અહીંયા શિવ હોય અહીં સ્વામિનારાયણ હોય પણ ફોર્મેટ એક જ પ્રકારનું અહીંયા બધા ગુરુ અલગ અલગ હોય મંદિરો બધા અલગ અલગ હોય મંત્ર અલગ અલગ હોય પણ ફોર્મેટ એક જ થયું ને ફોર્મેટ ઇઝ અ રિલિજિયન ઇટ નોટ સ્પિરિચ્યુઅલ સ્પિરિચ્યુઅલ ઇઝ બિયોન્ડ રિલિજિયન શું છે બિયોન્ડ રિલિજિયન કે જ્યાં ફોર્મેટ જ ના હોય ફોર્મેટને ધર્મ કહેવાય અને બિયોન્ડ ફોર્મેટ જાઓ એને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મ કહેવાય આધ્યાત્મ ફોર્મેટ ના હોય પણ લોકો સમજ્યા જ નહીં મિસગાઈડનું કોઈ કરાવે જ છે ને થયા તો નથી મિસગાઈડ થયા નથી કરાયા છે એ બંને એકબીજાના ઘાટવાળા એકબીજાને ભેગા થયા ડાયરેક્ટ કોઈ રિસ્પોન્સિબલ નથી ગુરુને શિષ્યની જરૂર છે ફોલોઅર્સની અને ફોલોઅર્સને ગુરુની જરૂર બંને એકબીજાના ઘાટવાળા છે શિષ્યને એમ લાગ્યું છે કે તમારી કૃપાથી તમારા આશીર્વાદથી મારું કામ થઈ જશે અને ગુરુને એમ લાગે કે મારા આશીર્વાદની કૃપાથી તારું કામ થાય અને જે કે પૈસા કમાય તો પછી આ પ્રોજેક્ટમાં પૈસા આપજે તો 10 લાખ 20 લાખ જે આપવા હોય સમજાય છે કે બે નું કામ ચાલે શું થાય સમજાય છે કે નહીં અને બિઝનેસ કહેવાય કે સ્પિરિચ્યુઅલ માર્ગ કહેવાય આ તો સોલો છે સારું સારું ના સમજાયું એકબીજાની અપેક્ષા કવિરાજે કેટલું સરસ લખ્યું છે ગુરુ તે કોને કહેવા જેને જોવાથી શિષ ઝૂકી જાય આંબો ને લીમડો છૂટા દર્શાવે આંબો લીમડો શાસ્ત્ર સંબંધ નિરપેક્ષ સમજાય છે એને ગુરુ કહેવાય અજ્ઞાન ને જ્ઞાન પે છૂટું પડાવે એ જ્ઞાની કહેવાય વ્યવહાર સત્ય સનાતન સત્ય જુદું પાડે એને જ્ઞાની કહેવાય આ તો બધું વ્યવહાર સત્ય થઈ ગયો ધર્મ શું થઈ ગયો વ્યવહાર સત્ય થઈ ગયો સનાતન સત્યની કોઈ વાત જ નથી વિચાર કરો આટલા બધા પ્રિન્સિપલો સિદ્ધાંતો જે સનાતન છે
જે લો ઓફ નેચર ઉપર આધારિત છે એને આપણે બ્રેક કરી નાખીએ છીએ અને એ આપણી જાતને આપણે ડેવલપમેન્ટ માનીએ છીએ. કેટલું કેટલી બ્લાઇન્ડનેસ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે મન વચન કાયાની અવસ્થા મીન્સ ઓલ નોટ સમ ઓફ ધેમ કુદરતી રચના છે. હવે આપણે પાછી એ જ મન વચન કાયાની અમુક ક્રિયાઓને પુરુષાર્થ માની કેટલી બ્લાઇન્ડનેસ છે. તમે કોઈ સાયન્ટિસ્ટ ને પૂછશો ને તોય તમને કહેશે યુ આર રોંગ ઓર રાઈટ. એક બાબત તમે આવું બોલો છો, એ બાબત તમે આવું બોલો છો અને પાછું મેં સાયન્સ કહો છો. સાયન્સ પ્રિન્સિપલ હોય કે શ્રદ્ધા હોય, ધર્મમાં શ્રદ્ધા હોય, સાયન્સમાં શ્રદ્ધા હોય, ઇટ્સ અ પ્રિન્સિપલ. એક ટુ થી પાણી થાય કે જાય, રાઈટ કે રોંગ, કે મારે શ્રદ્ધા રાખવી પડે. કેટલું જ્ઞાની પુરુષે કેટલું ક્લિયર કર્યું. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કેટલી વખત કહ્યું કે આ દેખાય છે દાદા ભગવાન નોય, આ એમ પટેલ છે, જ્ઞાની પુરુષ છે, ને આનો પરપોટો તો કાલે ફૂટી જશે. આ એમને પોતે અનેક વખત કહેલું છે, છતાં આપણે ટીકો ટોપી વાળા દાદા ભગવાન. હવે એ ખોટા કે આપણે ખોટા એ તો કહો. દુનિયા ચલતી હે, ચલાવે વાળા તો તું વિચારતો જ નથી, બધા જ બ્લાઇન્ડ છે. હું એમ કહું છું, એમને કીધું એ તો એક્સેપ્ટ કરો, એમ પૂછું છું. તમારી બુદ્ધિ ના ચાલે તો એમને હજારો વખત કીધું કે આ દેખાય છે દાદા ભગવાન લોય, આ એમ પટેલ છે, વાદરણના પટેલ છે અને જ્ઞાની પુરુષ છે. અને દાદા ભગવાન મય જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે. તો કે છે આ કાર્ટ કાઈ રૂપે વાળા દાદા ભગવાન. કેટલું બ્લાઇન્ડનેસ છે એમ પૂછું છું. સમજાય છે કે નહીં? વાસ્તવિકતાને તો સ્વીકાર કરો. હવે પછી આપણે મને તમારે પ્રગતિ કરવી છે, શું સ્થળમાં પ્રગતિ કરવી છે, અજ્ઞાનમાં કરવી છે કે વિજ્ઞાનમાં કરવી છે? આખું અજ્ઞાન પાકું કર કર કરો છો. કુદરતનો કાનૂન તો જાણો. કુદરત કહે છે કે આ દુનિયામાં કોઈ પણ જીવતી વ્યક્તિને મેં શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપી. ધેટ ધ લો ઓફ નેચર. સમજાય છે કે નહીં? પછી આપણે બોલીએ કે મેં આવો ખરાબ કે સારો વિચાર કર્યો, વાણી સારી કે ખરાબ હું બોલ્યો, વર્તન મેં કર્યું, આ તો ભ્રાંતિ છે. ધર્મમાં બધું ચાલે, આધ્યાત્મમાં ના ચાલે. આધ્યાત્મમાં પ્રિન્સિપલ જોઈએ, ધર્મમાં શ્રદ્ધા ચાલે. અને શ્રદ્ધામાં બધું જ કહી શકું કારણ કે તમારે એની અંદર પ્રિન્સિપલ કહેવાનો નથી. ધેર ઇઝ નો લોજિક ઇન અ રિલિજન, બટ ધેર ઇઝ અ લોજિક એન્ડ સાયન્સ એન્ડ અ સ્પિરિચ્યુઅલ. એમાં શ્રદ્ધાની વાત ના હોય, એમાં સિદ્ધાંત જ હોય. સ્પિરિચ્યુઅલમાં ધર્મમાં શ્રદ્ધા જ હોય, સિદ્ધાંત ના હોય. સમજાય છે? કેવી આપણી આપણી પરિસ્થિતિ કેવી થઈ ગઈ, ક્યાં આપણે કેવા હતા. ભારત દેશની અંદર ઋષિ મુનિઓનો દેશ, કુમારી વાળો દેશ, સમર્થ પુરુષોનો દેશ, લાચાર થઈ ગયા. સંતાન ગમે છે, ઘેટા નથી ગમતા. આજે આ કરનારા મને બિલકુલ નથી ગમતા. સમજાય છે કે નહીં? ખુમારી વાળા હોવા જોઈએ. શું કરવાનું ઘેટાને ભેગા કરીને? રામકૃષ્ણ એટલે તો કર્યા નતા ઘેટાને ભેગા, એમને કરવા તો કોણ કરી નાખે. એના સામર્થ્યનો પ્રશ્ન નથી. શ્રીમદ રાજચંદ્ર હમણાં થઈ ગયા, એમને ઘેટા ભેગા ના કર્યા, દાદા ભગવાન ના કર્યા. એ લોકોના ઘરોમાં સત્સંગ કરતા હતા, ક્યારે હોલમાં સત્સંગ નથી કર્યા. નેવર સેસ કે તમે એડા આપો એવું ક્યારે કહેતા નતા.
જાહેરાત ના કરશો આ માર્કેટ મટીરિયલ છે જેના નામ ઉપર આપણે આગળ ચાલીએ છીએ એની બધી જ વાતો હું તમે ખરા ખંડન કરી નાખો છો વિચાર તો કરો કેવો ગ્રેટ પુરુષ એની આ મહાનતા એનું કેરેક્ટર તમે જાણો તો ખ્યાલ આવે એનું દર્શન જાણો તો ખ્યાલ આવે એવું અદભુત દર્શન અને મને એટલે મને મને એમ જ થાય કે આ માણસો આટલા બધા મહાત્માઓ છે મુમુક્ષુઓ છે જાગતા કેમ નથી કેમ બધા સુઈ ગયા છે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમને આ ધરતી ઉપર લોકોને અંદર રહેલો જે આત્મા છે એને જગાડવાનું કામ કર્યું આને જગાડવાનું કામ નથી કર્યું આ તો જાગેલો જ હતો ને આને જગાડવાનું કામ કર્યું છે અને એમના ગયા પછી આને ઊંઘાડી દીધો આને જગાડી દીધો ખાવાનું પીવાનું રહેવાનું મંદિર બધું ફર્સ્ટ ક્લાસ ડેવલપ કરો આને ભૂલી જાઓ બસ જે પહેલા હતું જ જે પહેલા હતું પહેલા એને ભૂલેલા જ હતા આપણે આત્મા શું બધાને ખબર છે હિન્દુસ્તાનમાં પણ ભૂલી ગયા હતા એમને જાગૃત કર્યા પાછું પાછું ખાઓ પીઓ હરો ફરો જલસા કરો બસ કેવી કોઈ વિજ્ઞાનમાં આધ્યાત્મ વિજ્ઞાનમાં ઊંડા ઉતરવું સમજવું એમાં ઇન્ટરેસ્ટ નહીં અમે લોકો 77 માં અમે જ્ઞાન લીધું અને 79 અમે સત્સંગ કરીએ 79 દાદા ભગવાનની હાજરીમાં અમે સત્સંગ કરીએ તો બધે ફરતા હતા સત્સંગમાં ચાર ચાર આપતા પુત્રોજી કે ઓછામાં ઓછા બે જઈને બહુ યંગ હતા એ વખતે તે અમે સત્સંગ કરવા જઈએ પછી દાદાએ કીધું 1980માં કે તમે બધા ઓડિયો ટેપ કરો તમારા સત્સંગ અડધો અડધો કલાક બધાના પછી તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કે હું ક્યાં ખોટો છું એટલે આવી કેસેટો તૈયાર બધા આપતા પુત્રો પાસે અલગ અલગ જગ્યાએ ગામડાઓમાં જઈએ એટલે કેસેટો તૈયાર કરે એક દિવસ દાદાએ કેસેટ મંગાવી કે લાવો બધા આપતા પુત્રોની કેસેટ લાવો આપણે સાંભળી તો દાદાએ કેસેટ સાંભળી બધાની 10-10 મિનિટ સાંભળી કેટલા મિનિટ બસ એમને સાર કાઢવા માટે કે આનું પ્રેઝન્ટેશન શું છે તે અને પછી તરત દાદા બોલ્યા કે મેં તમને પોપટ બનાવ્યા છે શું બનાવ્યા છે મેં તમને પોપટ બનાવ્યા છે કે સાયન્ટિસ્ટ બનાવ્યા છે પોપટ એટલે શું જે કીધું હોય તે આનો ઉપયોગ કરવાનો રામ રામ કહો તો રામ રામ બોલે મારા વાળા કહો તો મારા માણસ જે શીખવાડો એ બોલે મેં તમને સાયન્ટિસ્ટ બનાવ્યા છે મેં તમને દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને તમારે આ જ્ઞાનને ડાયજેસ્ટ કરવાનું છે આ વિજ્ઞાનને અને અનુભવ તમારો જગતને શેર કરવાનો છે ધેટ ઇઝ ધ એપ્રોચ ઓફ જ્ઞાની પુરુષ મેં તમને દ્રષ્ટિ આપી છે હવે દ્રષ્ટિનો ઉપયોગ કરીને તમે એક્સપિરિયન્સ કરો સમજાય છે અને એ એક્સપિરિયન્સથી તમે કઈ રીતે આ મન વચન કાયા અને બહારના સંજોગોમાંથી પણ મુક્ત રહી શકો છો સહજ અને સ્થિર રહી શકો છો ધેટ્સ યોર અચીવમેન્ટ એન્ડ ધેટ્સ યોર એક્સપિરિયન્સ એ જગતના લોકોને શેર કરવાનું છે કે મેં જ્ઞાન લીધા પછી મારી આ દ્રષ્ટિ મળી અને આ દ્રષ્ટિનો ઉપયોગ આ રીતે કર્યો ને આ મારો અનુભવ છે આવી રીતે અનુભવ શેર કરવા માટે જગત સમક્ષ જોવાનું હતું દાદાની વાત તો કરવા માટે નહીં એ તો ચોપડીમાં છપાયેલી છે બોલતા નથી બધા છપાયેલું ફેરતી મારા બોલવાની પહેલા એ બોલ્યા પછી છપાઈ હવે અમારે બોલવાનું આટલું કોમન કામ મારે કોઈ કોમન સેન્સ નો ઉપયોગ નથી કરતો દુનિયાના તમામ ધર્મો યાદ કરે છે આપણે યાદ કરવાનું અને બધું કહેવાનું બી જ્ઞાન ના અંદર દુનિયાના તમામ ધર્મો બરાબર છે કારણ કે ધર્મ કે છે આ ધર્મ નથી કીધો અક્રમ ધર્મ નથી કીધો અક્રમ વિજ્ઞાન કીધું છે વિજ્ઞાનનો પ્રિન્સિપલ હોય ધર્મમાં ટ્રેડિશન હોય બરાબર કે નહીં અહીંયા એક ટ્રેડિશન પાસે પેલા લોકો ચોપડી માંથી ઊંધા તમે ચોપડી માંથી સમજો આ વાત છે મારે તમે લોકો કોઈ વિજ્ઞાનની વાત કરીએ છે સમજો તો ખરા
કેવો સુંદર આધ્યાત્મનો માર્ગ, કેવો કુમારી વાળો માર્ગ છે, જે તમારા અંદર રહેલી તમામ પ્રકારની ભીખ અને ભયને ખલાસ કરી નાખે. આવું અદ્ભુત વિજ્ઞાન સામાન્ય રીતે કળિયુગમાં આવું વિજ્ઞાન હોતું નથી. એવું વિજ્ઞાન જ્ઞાની પુરુષ થકી બહાર પડ્યું. એ વિજ્ઞાનને આપણે રિયલાઇઝ કરવાનું છે. એમની આરતી ઉતારવાની નથી, સાયન્સના વિઝનને રિયલાઇઝ કરવાનું છે. સમજાય છે? ના કરી શક્યા તો નુકસાન તમને છે. વિજ્ઞાનને, વિજ્ઞાનના સિદ્ધાંતોને તમારે રિયલાઇઝ કરવાના હતા, એ તમે ના કરી શક્યા. જ્ઞાની શું કરે? પછી તમે કોની આરતી ઉતારો છો? ધેર ઇઝ નો વેલ્યુ એટ ઓલ. સમજ્યા ભાઈ? વાત સમજાય છે? ઘણા લોકો કે મને કે સ્વામીજી હવે અમે તો આ ભગવાનને, રામને, કૃષ્ણને, માવીને 50 વર્ષથી 60 વર્ષથી એમને ભજીએ છીએ, આરતી પૂજા પાઠ ફળ નૈવેદ્ય બધું કરીએ છીએ, પણ કોઈ દિવસ પ્રત્યક્ષ કેમ થતા નથી? આટલી બધી રોજ એક્સરસાઇઝ કરીએ છીએ, એક એક કલાક કમસે કમ આપીએ છીએ ભગવાન પાસે, બરાબર છે, તોય ભગવાન ક્યારે પ્રગટ થતા નથી, દર્શન આપતા નથી. પણ મેં કઈ રીતે આપે છે? તમે ભગવાનને માનો છો પણ ભગવાનને માનતા નથી ને, બોલતા નથી. ભગવાનને માનો છો પણ ભગવાનનું નથી માનતા, સારું કહેવાય? તમારા છોકરાઓ કે અમે તમને બંને રોજ આરતી કરીશું, પૂજા પાઠ કરશું, પણ તમે કોઈ માનશો નહીં, તમને ગમે ને? થિંક અબાઉટ, વિચારો તો ખરા. એમને કહેલી વાત નહીં માનવાનું, એમને મારવાનું. આ મુક્તિનો માર્ગ સમજાય છે? બધું ગાઢરિયા પ્રવાહ જેવું છે. કેવું છે? કોઈ જાતું જ નથી, કોઈને ઇન્ટરેસ્ટ નથી, બધાને હૈસો ભેગું હૈસો કરવું છે. કશું નહીં, એ તો ધર્મો છે બધા, ધર્મોમાં તો એવું જોઈએ ને, ફોર્મેટમાં તો કોઈ સિમ્બોલ તો જોયું કે નહીં, કેમ આમ કહું છું? પેલા પરમ પિતા છે, એના ગુરુ છે, એના મંદિરો છે, મંત્રો છે, એના ચોપડીઓ છે, ડિસાઇપલ્સ અને ફોલોઅર્સ છે, એ લોકોની રિચ્યુઅલ છે અને એ લોકોની સંસ્થા છે. ઇટ્સ અ ફોર્મેટ, ફોર્મેટમાં તો આમ જ હોય ને, પણ આ તો સાયન્સ છે. પણ એવું જ હોય એને જ કહેવાય કુંડાળું બહાર નીકળવાનું નહીં. સમજાય છે? જ્ઞાની પુરુષોનો માર્ગ હજુ હમણાં થઈ ગયા તો એ ખલાસ કરી નાખ્યો પોતાના સ્વાર્થ માટે, પોતાના સ્વાર્થ માટે. પ્રશ્ન વિજ્ઞાનમાં સાચું ખોટું ના હોય, વિજ્ઞાન એટલે સિદ્ધાંત, એથી પાણી થાય પછી હું સ્વીકારું કે ના સ્વીકારું, સિદ્ધાંત ના બદલાય પણ શ્રદ્ધા બદલી શકાય ને બધાની જુદી હોય. જ્યારે તમે કોઈ પણ વાત, વ્યક્તિ વિશેષ કરો, ધર્મ વિશેષ કરો, શાસ્ત્ર વિશેષ કરો, સંસ્થા વિશેષ કરો, ઇટ સેલ્ફ વ્યૂ પોઈન્ટ કહેવાય. ઇટ સેલ્ફ, this is not a universal truth. જ્યારે તમે કોઈ વ્યક્તિની વાત કરો, કોઈ સંસ્થાની વાત કરો, કોઈ શાસ્ત્રની વાત કરો, કોઈ મંદિરની વાત કરો, ઇટ સેલ્ફ વ્યૂ પોઈન્ટ થઈ ગયો. કારણ કે બધાનું કેવું હોય? જુદું જુદું. હવે એને સાયન્ટિફિક કહેવાય? H2O થી પાણી થાય એને સાયન્સ કહેવાય. એ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન બધા એક્સેપ્ટ કરે. યસ કે નો? એમ જ્ઞાની પુરુષે સિદ્ધાંત કયા છે પણ એને હાઈલાઇટ કરવામાં ના આવ્યા, સુના કરવામાં ટકી દીધા. સમજાય છે? સમજાયું? કેટલું
કેટલું ક્લિયર કીધેલું એમને, એકદમ ક્લિયર કીધેલું, પણ લોકો સમજી ના શક્યા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સમજાય છે? કવિરાજે પદમાં લખ્યું, પુસ્તકો જ વાંચીને બન્યા છે જે ચોપડી, ઘૂંઘરું રૂઝાશે નહીં ભલે બાધી લોપડી. આ કવિરાજે લખ્યું છે. જ્ઞાની વગર પીસ નહીં શાસ્ત્ર ઝેરી ખોકડી, મારી નાખે અમસંગ ફૂટી જશે ખોપરી. આ કવિરાજ નું પદ છે, ખબર છે કે નહીં? સમજાય છે? શાસ્ત્ર વાંચવું હોય તો જ્ઞાનીની દ્રષ્ટિથી વંચાય, તમારી દ્રષ્ટિથી ના વંચાય. અને તે સાર કાઢવા માટે વાંચવાનું છે, એની ટ્રેડિશનને ફોલો કરવા માટે નહીં. સમજાય છે? એમાંથી સાર શું છે, આધ્યાત્મ શું છે, સનાતન સત્ય શું છે, એ કાઢવા માટે શાસ્ત્ર વાંચવાનું છે, ફિઝિકલી ફોલો કરવા માટે નહીં. આપણે કેવું ડેફિનેશન તો કે ના, અમે માનીએ છીએ, ડેફિનેશન કોઈ નહીં, અમે માનીએ ભગવાન, એમાં થઈ ગયું બધા, એને ડેફિનેશન કહેવાય? ભગવાન અનામી હોય જેનું નામ છે એનો નાશ છે, ભગવાન અરૂપી હોય જેનું રૂપ છે એનો પણ નાશ છે, ભગવાન અજન્મ અમર હોય એટલે કે જન્મ મરણ થી મુક્ત હોય, અને ભગવાન પરમેનન્ટ હોય, ટેમ્પરરી ના હોય. ભગવાન અનામી હોય, અરૂપી હોય, જન્મ મરણથી પર હોય અને પરમેનન્ટ હોય. આ ચાર ટાઇટલ જેને લાગુ પડે એને ગોડ કહેવાય, અને આ ચાર ટાઇટલ ફક્ત આત્માને લાગુ પડે છે, જે અનામી છે, અરૂપી છે, જન્મ મરણથી પર છે અને અવિનાશી છે. યસ કે નો? હવે આ ડેફિનેશન સાંપ્રદાયિક છે, ધાર્મિક છે કે યુનિવર્સલ ટ્રુથ છે? આ સમજે તો ખબર પડે ને. આ તો એક મુનિ ગુમ ગુમ કરે છે, પેલા રામ ને માને, કંટાળ્યા એટલે કૃષ્ણ ને માને, કંટાળ્યા એટલે મહાવીર ને માને, ટાઇટલ ખાલી બદલ્યા, અજ્ઞાન તો ના ગયું. અજ્ઞાન એટલા માટે ના ગયું, તમને સનાતન સત્ય ખબર ના પડી, ખાલી સાંપ્રદાયિક સત્યને પાકું કર્યું. શું કર્યું? સાંપ્રદાયિક સત્યને પાકું કર્યું. સનાતન સત્ય તો જાણતા જ નથી કે વ્યક્તિને બદલવાથી સાચો ધર્મ થઈ જાય. રામજી કે કૃષ્ણ માનો ધર્મ સાચો થઈ જાય, કૃષ્ણમાંથી મહાવીર ને માનતો સાચો થઈ જાય. સનાતન સત્ય તો સમજવું પડશે કે નહીં તમારે? એટલે ધાર્મિક સત્ય અને આધ્યાત્મિક સત્ય બંને જુદી વસ્તુ છે. ધાર્મિક સત્ય હંમેશા વ્યૂ પોઈન્ટ હોય, અને સનાતન સત્ય બિયોન્ડ વ્યૂ પોઈન્ટ હોય, જે યુનિવર્સલ ટ્રુથ હોય. કેવું હોય? સમજાય છે? ધર્મમાં કરવાનું હોય, સાયન્સમાં કરવાનું હોય, ધર્મમાં તમને કે આમ કરો આમ કરો આમ કરો, સાયન્સમાં કરવાનું હોય, હું કરું હું કરું, એ જ સાચી વાત ના જાણવાથી આ દશા પ્રાપ્ત થઈ. જ્ઞાની મળે તો એ શું કરવાનું? અંદર ઘાટ લઈને આવ્યા છે તો શું લઈને આવ્યા છે? અમને તો આજે ભગવાને બહુ ચેતવ્યા હતા બધા આપતા પુત્રોને, એટલા બધા ચેતવ્યા હતા કે આ જગતની અંદર તમે જ્યારે વિચારતા હોય ત્યારે લોકોને તમારું ચારિત્ર, તમારું જ્ઞાન, તમારું દર્શન એનો અહેસાસ થવો જોઈએ, તમારા વૈભવનું નહીં,
ખ્યાલ આવે છે શું કહું છું? સંસારી મનોભાવ ત્યાગી નો વૈભવ હોય, સમજાય છે કે નહીં? તમે ધર્મના નામ ઉપર, ધર્મના ટાઇટલ થી, ધર્મગુરુના ટાઇટલ થી તમે પોતે અબજોપતિ થઈ ગયા. ઇટ્સ અ ગુડ બિઝનેસ, નો ઇન્વેસ્ટમેન્ટ, નો લોસ, 100% પ્રોફિટ. યસ કે નો? તો જ્ઞાની પુરુષે આ આધ્યાત્મનો માર્ગ આના માટે ખોલ્યો છે, આના માટે ખોલ્યો છે, મુખ માટે બોલ્યો, સમજાય છે? સર, અહીંયા ટાઇટલ લખેલું છે વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ના હોવો જોઈએ. આ સ્લોગન પાછળ કેટલું બધું અંધાધૂન ચાલે છે. એ તો ચાલ ચાલવાનું, કુદરત કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ, પણ એટલું ધ્યાન રાખવાનું આપણે ઇન્ડિવિડ્યુઅલ કે કર્યું કરાવ્યું ને અનુમોદ્યું, આ ત્રણમાંથી એકે પદમાં આપણે નથી આવતા, નહીં જોઈ લેવા. બાકી જે કરે છે, જે કરશે એ પારું છે, એ આપણો પ્રશ્ન નથી. આપણે જાગતા રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે અમને મળ્યા પછી અમને ખબર પડી કે પ્રકાશ શું છે. બધાની અંદર જે પ્રકાશ છે, આ પુતળાની અંદર જે પ્રકાશ છે એને જ્યાં પુતળું ભરે છે અને જ્યાં જ્યાં એમ માને છે કે હું ભરું છું તો મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ ટાઇટલ લાગુ પડે? સૈદ્ધાંતિક રીતે પુરુષાર્થ ટાઇટલ લાગુ પડે? સમજાય છે કે નહીં? બે ભાગ છૂટા પાડી આવી વાત, તમે એ વાત પાકી થઈ ગઈ. એટલે 24 કલાકે ખ્યાલ રહી છે કે હું પ્રકાશ સ્વરૂપ છું, અને આ જે કરે છે છૂટો પડેલો ભાગ એ બધું લઈને આવેલો છે, પતાવે છે હિસાબ બરાબર છે, અને અંદરથી ચીકાશ બધી નીકળતી જાય છે શીખના હિસાબોમાંથી. એટલે અમે તો બહુ નસીબદાર છીએ. અબુભાઈ નિમિત્ત ભાઈ નામને લાવવામાં અહીંયા દાદા ભગવાને ચોખ્ખું જ કહેલું, અમે આશ્રમનો શ્રમ ના કરીએ. એમને આપતા સૂત્રમાં છે અમે આશ્રમનો પણ શ્રમ કરીએ ને, સમજાય છે? કારણ કે લોકોને એ કંઈ પણ જલસા કરવાનું સાધન થઈ ગયું. અત્યારે સાધના જેવું તો રહ્યું નહીં, બિચાર ખાવા મળે છે, રહેવા મળે છે, સરસ વાતાવરણ છે, બસ આનંદ કરશો. આધ્યાત્મિક પ્રગતિ માટે જઈએ છે તો કે ના, વી ફીલ હેપીનેસ એન્ડ ગેટ ટુગેધર. નહીં ના, આપણે મુક્તિનો માર્ગ માની છે. કુદરતને તમે મૂર્ખ બનાવી શકશો, અહીંના લોકોને તો બનાવશો, કુદરતને નહીં બનાવી શકો. એ તો રામકૃષ્ણ મહાવીરને પણ છોડશે નહીં, સમજાય છે કે નહીં? અહીંના લોકોને મૂર્ખ બનાવી શકશો, કુદરતને નહીં બનાવી શકો. અને કોઈ પણ પ્રકારના કર્મનું ફળ કુદરત આપે છે. કોણ આપે છે? ધે ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ સફરિંગ બીકોઝ યુ ડોન્ટ નો અબાઉટ યોર પાસ્ટ, યુ ડોન્ટ નો અબાઉટ યોર કર્મ, બટ નેચર વિલ નો એવરીથિંગ અબાઉટ યોર કર્મ એન્ડ ધે ગીવ ધ રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ એન્ડ ધે ક્રિએટ ધ સફરિંગ ઓફ યોર કર્મ, ધે ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ યોર કર્મ. તમે છે ને અમને નિર્વિકલ્પ જ્ઞાન આપેલું છે, એટલે પુરુષ થઈને પુરુષાર્થ કરવાનો છે એ અમને બરાબર ખ્યાલ આવી. બીજો ભાઈ એ નથી, વિકલ્પ શ્રીમદ રાજચંદ્ર આટલા મહાન હતા, એમને ચાર શિષ્યો હતા. કેટલા હતા? ચાર જ શિષ્યો હતા શ્રીમદ રાજચંદ્ર, પ્રત્યક્ષની વાત કરું છું, સમજાય છે? એમને ખબર હતી કે હું ઘેટા ભેગા કરીને શું કરું. ખરેખર તારે ખરેખર મોક્ષે જવું છે તો હું તને માર્ગદર્શન આપવા તૈયાર છું.
નહીતર તો તમે જ્યાં છો ત્યાં બરાબર છો, હલાવવાની જરૂર નથી. બહુ માર ખાય પછી આવજો શાંતિથી, જયારે ચોગર ધમથી બફારો થાય પછી આવજો. અત્યારે તમારે જરૂર નથી, ખાઈ પીને જલસા કરો. સમજાય છે? ના પાડે જ્ઞાનીઓ. દાદા ભગવાને તો આવું કેટલા ને કીધું હશે, મને ખબર છે, મને ખબર છે. એક ભાઈ આવ્યા હતા પેડર રોડ માં, તે એને રિટાયર માણસ હતા, 70 years ની આસપાસ હશે. પૈસા કરતી સુખી સ્વાસ્થ્ય પણ સારું તંદુરસ્ત માણસ, પરિવાર સાથે. એને ચાર દીકરા અને ચારે દીકરાઓ લગ્ન કરેલા અને વેલ સેટ, પોતાના બિઝનેસ બધાને આપી દીધેલા, બધા વેલ સેટ હતા. ખાધે પીધે સુખી, નોકર ચાકર, પરિવાર સારો. તે દાદા પાસે આવ્યા, સત્સંગ સાંભળ્યો, દાદાએ આગળ બોલાયા એમને. પછી કીધું કે શેઠ શું કરો છો? તો કે બસ રિટાયર છું દાદા, શાંતિ છે. દાદા કે જીવન કેમનું ચાલે છે? કે બસ કોઈ તકલીફ નથી દાદા. ક્યારે? તો કે જો મોક્ષ જવાની ઈચ્છા થાય છે? તો કે ના, આ કે મોક્ષ ની ઈચ્છા નથી, કે અહીંયા ખાઈ પીને આરામ છે, પાણી માં ગુત્યા દૂધ આપે છે, પણ જોઈએ છું મારે મોક્ષ ની ક્યાં જરૂર છે. દાદા કે વાત તમારી સાચી છે, તમારે હમણાં જ્ઞાન માનવી જરૂર. એ તો બધા છોકરાઓ ગોદા મારે, વહુ ગોદા મારે, આ શરીર તમારું ગોદા મારે, તમારા કયામાં ના રે, ત્યાર પછી મારી પાસે આવજો, ત્યાર પછી હું દવા કરી આપીશ. હમણાં તો મને મસ્ત મજા કરો. સમજાય છે? આવો. એટલે કઈક સમજવાનું હોય. જ્ઞાની પુરુષ શું કહેવા માંગતા તેનો આશય સમજવાનો હોય. એમને એમને કર્યું એ નથી કરવાનું, એમને કહ્યું એ કરવાનું છે. સમજાય છે? અમને લોકો કે સ્વામીજી તમે મંદિરો બંધાવો, મેં તો હું પથ્થરના મંદિરો બંધાવવા આવ્યો જ નથી. ધેટ ઇઝ નોટ માય મિશન. હું તો આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવા આવ્યો છું, ધેટ્સ માય મિશન. પથ્થરના મંદિર તો બનાવે જ છે બધા, જેને બનાવવા આવે બનાવે, મારું મિશન નથી ભાઈ. સમજાય છે? મારું મિશન તો આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવાના છે. કે દાદા ભગવાન એ કરતા હતા, શ્રીમદ રામચંદ્ર એ કરતા હતા, મહાવીર એ કરતા હતા, રામ એ કરતા હતા, કૃષ્ણ એ કરતા હતા, અને આમાંના કોઈ એ મંદિર નથી બંધાયા. એટલે વાત તો આજની તો કાલે સમજવી પડશે કે નહીં સમજવી પડશે. વિશ્વના આટલા બધા ધર્મો, જેને જે કરવું હોય કરે, પણ આપણે સાચું સમજવું હોય તો આપણો પ્રશ્ન ખરો કે નહીં? તમારો પ્રશ્ન બરાબર છે કે આગળ જતા સમસ્યા તો ખરા, પણ આ તો 500 અવતાર થી આ હિન્દુસ્તાન ની અંદર છે, અને બધા રીડા થઈ ગયા. રીડા ખબર પડે છે ને, પણ દાનત ખોરી છે. શું છે? હજુ બધાને મોક્ષે નથી જવું. મોક્ષ શબ્દ ગમે છે, મોક્ષ નથી ગમતો. સ્ટીલ ધે રિક્વાયર ધ ગુડ ફેસિલિટીઝ, રિસ્પેક્ટ, સ્ટેટસ, હજુ આ બધું જોઈએ છે. એ આત્મા માટે છે કે એના માટે છે? સમજાય છે કે નહીં? શ્રીમદ રામચંદ્ર કેવું કહ્યું? છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મન, એ જ ધર્મથી મોક્ષ છે. સમજાય છે? કેવું ચોખ્ખું કીધું, પણ સમજાય તો ને. માટે જાગો, જાગ્યા ત્યારથી સવાર. શું કીધું? આપણું કામ દુનિયાને બદલવાનું નથી, આપણું કામ આપણી દ્રષ્ટિને. કૃષ્ણ ભગવાને પણ અર્જુનની દ્રષ્ટિ બદલી હતી, બધાની નથી બદલી હતી. વખતે બોલતા નથી બધા, આ સામૂહિક કામ નથી, આ ઇન્ડિવિડ્યુઅલ કામ છે. કેવું છે? બહુ જ સમજવા જેવું હતું. હવે કાળ ક્રમે બધું ભૂસાઈ ગયું, બધું ભૂલાઈ ગયું, અને ફરી પાછું ઊંધું થવા માંડ્યું. એટલે અમને એમ થાય કે અમે જે આખા જીવનમાં કંઈક સાર કાઢ્યો છે,
શાસ્ત્રો દ્વારા, ધર્મગુરુઓ દ્વારા અને જ્ઞાની પુરુષોના પ્રત્યક્ષ પરિચય દ્વારા જે કંઈ સાર કાઢ્યો છે એ સાર જગતને જેમ છે તેમ વેચવો, વેચવો નહીં, નોટ ટુ સેલ, ઓનલી સેલ. સમજાય છે? આ જગતમાં મહાન પુરુષો એને કહેવાય કે છે એને આપવા નીકળ્યા છે. તમારી પાસે શું છે એ લેવા નથી નીકળ્યા, અને જે લેવા નીકળ્યા હોય એને સમજાવું એની પાસે કશું છે નહીં. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? એટલે આ આવું અદભુત જ્ઞાની પુરુષ કે જેની જ્ઞાન વિધિ એવી અદભુત હતી, માણસનું જીવન બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય, પણ આપણી દાનત ખોરી હોવાથી જ્ઞાન શું કરે? જ્ઞાન જીવતું નથી, આપણે જીવતા છે. મારા ઘરમાં મેં વાક્ય લખી નાખ્યું ત્યાં આગળ કે સત્ય મેવ જયતે, એવું લખી નાખ્યું. બિલકુલ સુંદર હેન્ડ રાઇટિંગ છે, બરાબર છે? વાક્ય તો ગોલ્ડન સેન્ટેન્સ છે કે નહીં, પણ એ વાક્ય ઘરમાં લખ્યું છે સત્ય મેવ જયતે, અને ઘરના બધા લોકો આસાનીથી એ વાક્યની હાજરીમાં જૂઠું બોલે છે, આસાનીથી પાછું ફિયર પણ નથી એ લોકો. તો ધેર વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ વર્ડ્સ? પછી કે નહીં, વાક્ય એટલું સરસ છે પણ શું કરવાનું? જે વાક્ય તમારા માટે ઇફેક્ટલેસ છે એને કરવાનું શું? વાક્ય સારું છે, સારું છે નથી, આપણું કામ થઈ જશે, આપણું કામ થઈ જશે, આપણું કામ થવું જોઈએ ને. સમજાય કે નહીં? એટલે આને આને એટલે જ્ઞાની પુરુષે કીધું કે તમારે વ્યક્તિગત જાગવું પડશે. આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં, કોઈ કોઈને લઈ ગયેલો નહીં, ગાઈડ કરેલા હશે, માર્ગદર્શન આપ્યું હતું, શું આપ્યું હતું, પણ ચાલવું તો તમારે જ પડશે. આ તો બધું અત્યારે અમારે કંઈ કરવાનું નહીં, તમે કરી આપો. બધું સમજાય છે? એટલે અનુભવ તો તમારે કરવાનો છે. હા, પુરુષાર્થ તમારે કરવો પડશે, અજ્ઞાન તમારે કાઢવું પડશે, કારણ કે અજ્ઞાનને જ્ઞાન તમે માનવું છે. હવે અજ્ઞાનને અજ્ઞાન તમારે માનવું પડશે. મેં જ્ઞાની કશું નાખે, જ્ઞાની તમને ગાઈડ કરે છે, જ્ઞાની તમને પ્રકાશ આપે છે, જ્ઞાન પ્રકાશ, જ્ઞાની તમને દ્રષ્ટિ આપે છે, પણ ઉપયોગ કોણે કરવાનો? આપણે કરવાનો. સમજાય છે કે નહીં? એટલે સમજવાનું છે આપણે. બીજા કોઈને પૂછવું છે? યસ યસ, કહેજો, બોલો. સ્વામીજી, આપણે જે કીધું છે મંદિર દેરાસરમાં જે ન બંધ થવું જોઈએ, પણ દાદાએ તો કઈ જગ્યાએ કીધું છે કે દાદાએ તો કીધું છે કે જે નહીં તો આ કાળ જળ બંકાય છે અને આ કાળના જીવો એટલા ખતરનાક છે કે ભ્રમી રમવા જતા રહે છે, તો બેટર છે કે ભલે તો મંદિરમાં જઈને પુણ્ય બાંધે, એવું પણ કોઈ જગ્યાએ કીધું છે? પ્રશ્ન સમજાય નહીં, મારી વાતને તમે ના સમજ્યા. મેં એવું કહેવા માંગ્યું છે કે મંદિર ખોટા છે, મંદિર નકામા છે, એવું બોલતો જ નથી. હું એમ કહું છું મંદિરને મુક્તિનું સાધન ના માનો, મંદિરે ધર્મ કરવાનું સ્થાન છે, પાપોથી બચીને પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન છે, તમારી પ્રાર્થના કરવાનું સાધન છે, તમારી પ્રાયશ્ચિત કરવાનું સાધન છે, ભગવાન પાસે શક્તિ માગવાનું સાધન છે. આઈ એક્સેપ્ટ ઇટ. એટલે ફોર રિલિજિયન ઇઝ ફોર યોર ગુડ સોશિયલ લાઈફ, નોટ ફોર ધ મોક્ષ. આ કહેવા માંગુ છું. ખોટા છે એવું કહો કહેવાનો પ્રશ્ન નથી આવતો ને, પણ તમે એને મુક્તિનો માર્ગ કહેશો, ધેટ ઇઝ નોટ. મારો મારી એક એક વાત તમે સાંભળો, અડધી ના સાંભળો, અડધી સાંભળો એટલે આવું થઈ જાય. મેં પહેલાંય કીધું કે ધર્મ અને મંદિરો લોકોના જીવનના બાહ્ય જીવનને સુધારવાનું કામ કરે છે, એ પાપોથી બચાવે છે અને પુણ્યના માર્ગે લઈ જાય છે, એ સામાન્ય વ્યક્તિઓને બાહ્ય રીતે ચારિત્રવાન બનાવે છે, ગુણવાન બનાવે છે, શક્તિશાળી બનાવે છે, પણ આ બધું પેકેજ એ
જીવન જીવવા માટે છે, જન્મ મરણ થી મુક્ત થવા માટે નથી. એના માટે વિજ્ઞાન જોઈએ છે, એના માટે ધર્મ નહીં ચાલે એમ કહું છું. દરેકની પોતપોતાની લિમિટેશન છે, શું છે, મર્યાદાઓ છે, એ આપણે નહીં સમજવી પડે. મને તો એ માણસોની વિચારધારા, ભણેલા ગણેલા એજ્યુકેટેડ પોતાની જાતની થિંકરને વિચારક માનનારા લોકોને જ્યારે હું સમાજમાં બ્લાઇન્ડ જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ માણસોને થિંકર કેવા, એજ્યુકેટેડ કેવા, સમજાય છે કે નહીં. એવી આમ આપણે વિચારક કોને કહેવાય કે ભાઈ કોઈ પણ જગ્યાએ જાય, એમની વાતોને સાંભળે, સમજવા પ્રયત્ન કરે, અને એને લાગતું હોય કે એમની વાતો આપણને થોડી અપગ્રેડ કરવા માટે હેલ્પફુલ છે તો એને ઉપયોગ કરે. પછી એમ લાગે કોઈ આગળની વાત કરે છે તો ત્યાં સાંભળે, પછી વિચારે કે આ વાત મને કામ લાગી એવી છે તો કામ લે, જેટલી વાત કામ લાગી એવી હોય એને ઉપયોગમાં લઈ, અનુભવ કરી અને આગળ વધે. દેટ ઇઝ ધ વે ટુ ગો અહેડ. યસ કે નો? આ તો એક જ ધોરણમાં એક જ ચોપડી ભણ્યા કરવાની, અને પછી કે મારે પીએચડી થવું છે, પીએચડી થવા કે મોનિટર થવા. કોઈ પણ વ્યક્તિ ધોરણ ના બદલે તો શું થાય, કે પીએચડી થાય, તો બસ મોનિટર થઈ ગયા છે. પીએચડી કોઈને થવું જ નથી, ધોરણ બદલે તો થાય ને. લાંબુ પાંચમા ધોરણમાં 25 વર્ષથી ભણ્યા કરે છે, બધું ખોખાઈ ગયું છે, તો પછી મોનિટર જ થાય ને. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા હાઈલી એજ્યુકેટેડ બહુ સરસ ભેગા થયેલા હતા, તો પછી એ વખતે બધી ધર્મની સ્વામિનારાયણ સંપ્રદાયનું બધું હાઈ લેવલ એ લોકોએ વાતો કરી હતી, ત્યારે હું પણ ત્યાં હતી. તો જસ્ટ મારાથી આપણા જે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સાયન્સનું બધું આપણે જેટલું ખબર છે એનું થોડુંક મેં શેર કરવા માટે ટ્રાય કરીને, તો એ લોકો એવું કીધું મને, એટલે પછી હું તો જવાબ નહોતી આપી શકું, પણ એ લોકો એવું કીધું કે તમે જે તમારી અંદર પરમાત્મા છે એવું તમે સ્થાપિત કરો છો ને જે બધું કહો છો, કે ભલે અરૂપી છે અસમ છે, પણ એ તો મુસ્લિમ ધર્મ કહેવાય, એ તો નમાજ પડે, એ લોકો તો નિરાકારી ભગવાનને માને, એમાં જાય આપણે મસ્જિદમાં જાય, તો તમે તો આ એજ્યુકેટેડ પીપલ, એટલે એમણે મને એવું કીધું કે તમે એનો જવાબ આપો કે તમારે એનો અર્થ એમ કે તે નિરાકારી ભગવાનને તમે માનો કે દરેકની અંદર ઈશ્વરના દર્શન કરો, પરમાત્માના શુદ્ધાત્મા ભગવાનના, તો એનું તો કોઈ સ્વરૂપ નથી, એની કોઈ મૂર્તિ નથી, તો તમે નીચે જઈ રહ્યા છો અને તમારી પાસે તો તમારે તો પછી મસ્જિદમાં જઈને જ આ બધું કરવું જોઈએ. પછી હું તો કઈ બોલી ના શકે કારણ કે મારી પાસે હાઈ લેવલ, પણ એટલે એટલું બધું એજ્યુકેશન, એટલા બધા સારા વિચારો. કૃષ્ણ ભગવાન આ વાત કરી છે કે આત્મા અરૂપી છે, જન્મ મરણ થી પર છે, એ અવાથી ભી અવાથી થતો નથી, પાણીથી ભીંજાતો નથી, અવાજને આ બધું ગીતામાં લખ્યું છે, વેદાંતમાં લખ્યું છે, આગમમાં લખ્યું છે, પણ બધા બ્લાઇન્ડ બ્લાઇન્ડ નથી કીધું, બરાબર, ડાબડા ચડાઈ નાખ્યા છે. અનેક અવતારો થઈ ગયા, મારા અનેક અવતારો થઈ ગયા, કીધું તો નથી કીધું, તો કોણ અવતાર થાય, જેના થાય કે આત્મા ના થાય, જેના અવતાર થાય, આ બીજો અવતાર થવાનો, આટલી કોમન સેન્સ નો સ્વીકારો આપણો અધિકાર ખરો કે નહીં, હું એની વાત કરું છું. આપણે દુનિયામાં કેટલા ખોટા છે એને સાબિત કરવા નીકળ્યા નથી, પણ મારે ખોટી વાત નથી સ્વીકારી અને ખોટી વાતને સપોર્ટ નથી કરવો, એના માટે હું જવાબદાર છું. આટલું તો ભાન આપણને હોવું જોઈએ કે નહીં, હું આની વાત કરું છું. રામકૃષ્ણ મારે બધાને ખોટા નાખી દીધા, પણ એમને ખોટી વાતને એક્સેપ્ટ કરી, સપોર્ટ કર્યો, ધેટ્સ ઈટ. હું આ કહેવા માંગુ છું.
દરેક ને પોતપોતાના ધર્મ. મેં શું કીધું તમને, નામ કૃષ્ણ નું કામ અમારું, આના આધારે નામ બોલે છે. ધર્મ ના લોકો આજ કરે છે, જ્યાં જાય ત્યાં ભેગા કરો, ઘેટા ને ભેગા કરો, ઘેટા ને ભેગા કરો. હું કરું છે પણ હમણાં તમે ફોન કરો કોઈ ધર્મગુરુ ને કે મારે મળવા આવું છે, તો કે તમે કોણ છો, આ સંસ્થા સાથે જોડાયેલા છો, કેટલા વર્ષોથી ફોલો કરો છો, શું કામ છે, આટલા બધા પ્રશ્ન પૂછ્યા પછી છેલ્લે કહેશે અમને અનુકૂળતા. પણ હમણાં તમે એમ કહો કે ભાઈ હું અજાણો માણસ છું ને કરોડ રૂપિયા દાન કરવું છે, તો બધા ગેટ ખુલ્લા. ત્યારથી તો આપણને સમજણ પડવી જોઈએ કે આ લોકો લાલચું છે, ધાર્મિક નથી, આટલી કોમન સેન્સ અમારામાં નથી. ના સમજાયું, ના સમજાયું ને, હજુ તમારામાં આંખો ઉઘડતી નથી. પ્રયોગ તો કરીએ તો આપણને ખબર પડે કે લાલચું છે કે હાચું છે, ખબર ના પડે. દાદા એ શું કીધું કે આપણે કોઈ ધર્મગુરુ હોય તો એનો ટેસ્ટ કરી જુઓ, તેના માટે આપણે પછી એને ફોલો કરવું છે. પણ સાચું છે કે બોધો છે જોઈએ તો ખરા. ચાલા એટલે આપણે ધર્મગુરુ હોય ને દાદા ભગવાને કહેલી વાત કરું છું, મારી નથી કહેતો. એમને તો દાદા ભગવાને કીધું કે એ આપણને સત્સંગ કરતા હોય ને, ત્યાર પછી એક દિવસ કેવું કે બાપજી તમે વાત કરો છો ને પણ બિલકુલ અક્કલ વગરની હોય એવું મને લાગે છે. હવે જો એ ફેર માને તો આપણે સમજવાનું સાફ છે, આપણે સમજવાનું બોલવાનું, અને પછી આપણે એમને આવું બોલ્યા એટલે એમનો અભિનય કહેવાય, એટલે એમને ખુશ કરી દેવા, 5-25 હજાર રૂપિયા આપી દેવા, ચશ્મા લઈ આપવા, એ ડ્રેસ લઈ આપો. પણ આપણે તો છૂટ્યા ના સમજાય, લૂંટાયા તો લૂંટાયા, ચોર તો દીઠા. એમ કહું છું આ તો ચોર છે એ ખબર ના આપણે છેક ઉપર ગયા ત્યાં સુધી ના સમજાય. ભાઈ લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા ને, કે આપણું અહીંથી અહીંયા ફસાવા જેવું આટલું તો જ્ઞાન થયું કે નહીં, બહુ થઈ ગયું. એટલે આ સમજવાનું, અપમાન કરવાનું આપણો રાઈટ નથી કોઈને, હું એગ્રી છું. પણ તેના માટે ભાઈ તમને સમર્પણ થતા પહેલા હું ટેસ્ટ તો કરી દઉં કે ખરેખર તમે મને કામના છો કે નહીં. એકવાર મને ખબર પડશે કે તમે કામ ના છો પછી મને વાંધો નથી. એટલે ટેસ્ટિંગ નો સવાલ છે, એમાં અપમાન નો સવાલ નથી. સમજાય છે કે નહીં? આવું હોવું જોઈએ. એટલે પણ આપણે આવું કશું કરતા નથી, આવું વિચારતા નથી. એ મિકેનિકલ પ્રોસેસ, હૈસો ભેગું હૈસો ગાડરિયો પ્રવાહ, કોઈ જાતનો વિચાર નહીં કરવાનો. સમજાય છે કે નહીં? સ્વામીજી પણ કશે ભણી ના શકાય, કારણ કે બધા ધર્મમાં હોય ને, એટલે આપણે જયારે આવા બધા ક્રાઉડમાં હોઈએ ને, તો કોઈ યોગેશ્વર વાળા, કોઈ સ્વામિનારાયણ વાળા, કોઈ સાહેબ, એટલે આપણે એ બધાને ખાલી સાંભળ્યા કરીએ ને જોયા કરીએ ને, તો આપણને ખ્યાલ આવે કે આપણે જે લેવલમાં આપણે સમજ્યા છીએ, જે વિઝન ડેવલપ છે, જે આ લોકોનામાં નથી. પણ એ લોકો પછી આપણને એ લોકોની સાથે ક્યાંય કોઈ જગ્યાએ આપણે થવું ના હોય, પણ આમ લિટરલી આપણને એવું ફીલ કરાવે, ઇગ્નોર કરીને, કે તમે ડોક્ટર વગરના છો, તમને આપણે કોઈ સમજ નહીં પડે. એટલે આપણને એનો અફસોસ થઈ ના, પણ આપણે હવે કશે જવું ગમે તે વખતે ઘરમાં જ રહીએ, કારણ કે જ્યાં જશું ત્યાં બધાને એવું થશે કે અમે પણ સુપિરિયર છીએ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું એક સરસ વાક્ય છે,
અનસર્ટિફાઈડ માણસના સર્ટિફિકેટની વેલ્યુ આપણે ના કરીએ. ના સમજાય? એ માણસ કેવો છે? એના સર્ટિફિકેટની વેલ્યુ આપણે કરવાની? ના સમજાય? ને જે આપવાયો આપણે વગર પે સર્ટિફિકેટ આપીશું. સમજાય છે કે નહીં? અને જે સર્ટિફિકેટ કલાકે કલાકે બદલાય એવા સર્ટિફિકેટની વેલ્યુ શું? એના કરતાં યુનિવર્સિટીનું સર્ટિફિકેટ સારું કે આપણને 20 વર્ષે ગ્રેજ્યુએટ કર્યા પછી 80 વર્ષે કશું ના આવડે તો સર્ટિફિકેટ પાછું ના માગો. આ તો બદલી નાખો. સમજાય છે કે નહીં? એવા અનસર્ટિફાઈડ માણસ તો સર્ટિફિકેટની વેલ્યુ શું કામ કરવાની જરૂર? સમજાય છે કે નહીં? ભલે કે એ ગભરાવાનું નહીં. હું કેવું મુક્તતાથી નીકળી પડ્યો છું ને? મને ઘણા બધા કે સ્વામીજી તમે એકલે હાથે આટલું બધું કરો છો, ક્યાંથી પહોંચી પડશો ને? તો એકલો કેમ મને કહો છો? મને એ ક્યાં નથી આવતો. રામ એકલા હતા, કૃષ્ણ એકલા હતા, મહાવીર એકલા હતા, શિવ એકલા હતા, સ્વામિનારાયણ એકલા હતા, દાદા ભગવાન એકલા હતા, શ્રીમદ રાજચંદ્ર એકલા હતા, ક્યારે 100 રામ હતા, 100 કૃષ્ણ હતા? યસ કે નો? તો હું એટલું શું, તમે કેમ આવી કેમ સાયકોલોજી ઉભી કરો છો કે આઈ એમ ઓન્લી વન, ધે ઓલ આર ઓન્લી વન એટ ધેટ ટાઈમ? યસ કે નો? એટલું એટલે શું પડે? તમારી થોડી વાત એ દુનિયાને ફેરવી નાખે છે, અને જે વ્યક્તિ આ દુનિયામાં ઇમ્પ્યોર અને વીક છે એને દુનિયા ફેરવી નાખે છે. સમજાય છે કે નહીં? એટલે આપણે પ્યોર અને સ્ટ્રોંગ થવાનું છે. કેવા થવાનું છે? આપણે ગાડેલિયા પ્રવાહમાં નથી જવાનું. સમજાય છે કે નહીં? આપણે પોતે આગળ વધવું પડે. આ સંસાર તો આવો જ છે, ના ચાલવાનો છે. રામકૃષ્ણ મહાવીરે ક્યારે પણ સંસાર બદલવા પ્રયત્ન નહીં કરેલો. જે પૂછ્યું એને ગાઈડ કર્યા. શું કર્યા? સંસારને ના બદલ્યો, કારણ કે બદલવાનું શું હોય? આ બધા જડ થઈ ગયા છે. શું થઈ ગયા છે? ફ્લેક્સિબિલિટી ખલાસ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? ને એ કોઈ આધ્યાત્મિક માર્ગનો કોઈ ઉત્સાહ દેખાતો નથી. એ માણસોને શું ગાઈડ કરવાના? સમજાય છે ને? એ લોકોને તો આ જ ફોર્મેટ જ ગમે છે અને એમાં જ સંતોષ છે. એટલે આપણે આપણું કામ હલાવવાનું નથી, જિજ્ઞાસુ હોય એને ગાઈડ કરવાનું છે. શું છે? જગતમાં આવું જ રહેવાનું. પણ આપણે શું છે કે એક વસ્તુ છે કે આ કાળમાં કળિયુગ છે એની અંદર આપણને જે આ વિજ્ઞાન મળ્યું છે, આધ્યાત્મિક વિજ્ઞાન કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ વિજ્ઞાન જેટલું ડાયજેસ્ટ થાય એટલું કરી લેવાનું. ધેટ્સ ઇટ. આ આધ્યાત્મિક વિજ્ઞાનનો કોઈ ઓનર નથી અને કોઈ ક્રિએટર નથી. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ પણ બેઝ ઓન લો ઓફ નેચર. એટલે એનો કોઈ ક્રિએટર છે કે ઓપરેટર જેવું છે નહીં. આ જે કુદરતનો કાનૂન છે, આ જગતનું સનાતન સત્ય છે, જે લો ઓફ નેચર છે, એ અમે જે આત્મસાત કર્યું છે એ તમને શેર કર્યું છે. અને તમારે પણ એ જ વિજ્ઞાનને આત્મસાત કરવાનું છે. આ મન વચન કાયને આત્મસાત કરવાના નથી. સમજાય છે? એટલે અમે કીધું કે અમે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ છીએ, અમે ધર્મ ગુરુ નથી. માટે અમે ફોલોઅર્સ નથી બનાવતા, અમે સાયન્ટિસ્ટ બનાવવા આવ્યા છીએ. અમે પોતે સાયન્ટિસ્ટ છીએ અને તમને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યા છે. અમે ગુરુ છીએ કે નહીં? છીએ નહીં કે તમને ફોલોઅર્સ બનાવીએ? એ સબ્જેક્ટ જ અહીંયા નથી. શું નથી? એટલે જેટલા પણ મહા તમે આખી હિસ્ટ્રી વાંચશો ને તો તમને ખબર પડશે. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, શ્રીમદ રાજચંદ્ર, દાદા ભગવાન, આવા કેટલાય થઈ ગયા. નરસિંહ મહેતા, કબીર, સાઈબાબા, સત્ય સાઈબાબા, આ બધાના તમે જીવન વાંચો ત્યાર એ લોકો પાસે લાખો ને હજારો ફોલોઅર્સ નતા. થિંક અબાઉટ, બટ બીકોઝ ધે આર પ્યોર પર્સન્સ. ચોખ્ખા હતા. કેવા હતા? એના માટે જેમ છે તેમ કહેતા હતા.
સમજાય છે? પણ જેને ઘાટ છે એ જેમ છે તેમ બોલે નહીં, ખ્યાલે આપણને ખબર પડતી જોઈએ. અહીંયા જ્ઞાન જેવું કશું નથી, અહીંયા ઘાટ છે અને માટે મારે આ વાતાવરણમાં ફસાવું નથી, એ આપણે નથી કરવાનું. પર્સન ઇઝ રોંગ ઓર રાઈટ, ધેટ ઇઝ નોટ અ પર્સન. આપણા માટે આ જગ્યા કામની નથી, બીજે જો પતી ગયા. સમજાય છે? આપણે આપણી જાતને સેફ કરી દીધી, આપણે કે દુનિયાને સેફ નથી કરતી. સમજાય છે? ને હવે જેમ જેમ અમારા સત્સંગો યુટ્યુબ પર આવી ગયા, એટલે 2000 વિડીયો સત્સંગ છે. કેટલા? 2000, 2 કલાકના. હવે દર્જન ચેનલ ઉપર આવે છે. હવે આ વિજ્ઞાન ધીમે ધીમે બહાર ફેલાવા માંડ્યું. શું છે? લોકોને ખબર પડી કે આવું સાયન્સ અને સાયન્ટિસ્ટ અવેલેબલ છે. દેટ ઇઝ અ પર્પસ. સમજાય છે? થવાનું હવે કુદરતી, પણ વિચારો તો માપ જવાનું. ક્યાં જવાનું? ધાર્મિક વ્યક્તિઓ માટે આ વિજ્ઞાન છે જ નહીં, એટલે જ્યાં છે ત્યાં બરાબર છે. જે વિચારકો છે, થિંકર છે, જે ઓપન માઇન્ડના છે, જે રિસર્ચ કરે છે, જેને અપગ્રેડ થવું છે, જેનું વિઝન બ્રોડ કરવું છે, એના માટે આ વિજ્ઞાન છે. જે લોકો કુંડાળામાં ફસાયા છે ને કુંડાળામાં સંતોષ છે, એના માટે આ વિજ્ઞાન છે જ નહીં. એટલે એના માટે પ્રશ્ન આવતો જ નથી, એને હલાવવાની વાત કરતા નથી. દાદા એક વાર સત્સંગમાં બહુ સરસ કીધું. કવિરાજે એક વાર પ્રશ્ન પૂછેલો કે દાદાજી, આટલા બધા ધર્મગુરુઓ છે તે વખતે, તો દાદા એ લોકોને તમે આક્રમ વિજ્ઞાનની વાત કરો તો એમના થકી અનેક લોકો પામે નહીં, એ લોકોને તમે ધર્મગુરુઓને જગાડો તો એમ. ત્યારે દાદા કે છે, હું જાગેલાને ના જગાડી શકું, ઊંઘેલાને જગાડી શકું. એ લોકો ઓલરેડી અવળે માર્ગે જાગી ગયા છે, અને જાગી એવા ગયા છે કે અવળો માર્ગ પણ એ લોકોને અવળો લાગતો નથી. એટલે એને હું સુધાર, પણ જે ઊંઘી ગયા હોય ને, જે ખોળતા હોય ને, એને આપી આપું. ઊંઘેલા હોય ને આપું, જાગતા ને શું આપું? જે લોકો ખોટા માર્ગે ગયા પછી સાચો જ માર્ગે છે, એને મારે શું કહેવાનું? જે લોકો એમ કે છે કે હું માર્ગ શોધી રહ્યો છું, ગણે તે કારણે ફર્યો પણ હજુ શોધી રહ્યો છું, તો એને બતાવવા. પણ જેને બાયણા જ બંધ કર્યા છે તો એને શું કહેવાનું? એને આપણે આ વિજ્ઞાન કામનું નથી, જ્યાં છે ત્યાં બરાબર છે. એટલે વિજ્ઞાન, વિજ્ઞાનને સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી, વિજ્ઞાનને સંસ્થા સાથે કોઈ લેવા દેવા નથી, ખ્યાલ આવી ગયો? વિજ્ઞાનને મંદિરો સાથે કોઈ લેવા દેવા નથી, વિજ્ઞાનને ફોલોઅર્સ સાથે કોઈ લેવા દેવા નથી, વિજ્ઞાનને તો સનાતન સત્ય સાથે લેવા દેવા છે. શેની સાથે? એ જ વિજ્ઞાન આપણા બધાનું સેન્ટર પોઈન્ટ છે. શું છે? સેન્ટર પોઈન્ટ છે. સમજાય છે? હમણાં જ એક મહાત્માએ પ્રશ્ન પૂછેલો યુકેની અંદર, લંડનમાં સત્સંગ હતો ત્યારે, કે અમને હવે આ વિજ્ઞાન તો સમજાઈ ગયું છે બેઝિક, પણ અમારા પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે ઇઝી ટુ એપ્લાય કરીએ જેથી અમે અમારું ડેવલપમેન્ટ અપગ્રેડ કરી શકીએ, અમારું વિઝન બ્રોડ કરી શકીએ, અને અમે વધારેમાં વધારે સંજોગોમાં સંભાવમાં રહી અને અંદરની પરમાત્માની શુદ્ધાત્માની જાગૃતિમાં સ્ટેબલ રહી શકીએ. એવું કંઈક અમને ચાવી આપો, કે એવી ચાવી આપો. સમજાય છે? સમજાય છે? ત્યારે મેં ચાવી આપી કે આજથી આધ્યાત્મિક યજ્ઞ શરૂ કરી નાખો. કયો યજ્ઞ? આધ્યાત્મિક યજ્ઞ. યજ્ઞમાં શું કરવાનું હોય? હોમવાનું, રાઈટ? એટલે હવે આપણે તો શું હોમવાનું? તો કે આપણે આખા દિવસ દરમિયાન જે રિલેટિવ બિલીફ છે, કઈ બિલીફ? જે રિયલ નથી, આપણે રિયલ છે, આ રિલેટિવ છે, અને બિલીફ પણ કેવી છે? રિલેટિવ છે, પણ આપણે તો રિયલ છે ને, એટલે જેટલી રિલેટિવ બિલીફ છે એને શું કરવાની? સ્વાહા. સમજાય છે? અંદરથી બહાર બોલવાનું. કોઈ કે ભાઈ તમે બાબુ પડી છો ને, એટલે આપણે કહેવાનું હા, પણ અંદરથી શું કહેવાનું? સ્વાહા, હું શુદ્ધાત્મા છું. કોઈ કે તમે એમના હસબન્ડ છો ને,
બહારથી આ કહેવાનું, અંદર શું કહેવાનું? સ્વાહા, હું શુદ્ધાત્મા છું. કોઈ કે તમે અકલ વગરના છો તો આપણે કહેવાનું સ્વાહા, હું શુદ્ધાત્મા છું. કોઈ કે બહુ હોશિયાર છો, આપણે કહેવાનું સ્વાહા, કારણ કે દુનિયા તો અને કહેશો અને આ હું નથી. એટલે આની બધી બિલીફો શું કરવાની? બિલીફ ને સેને કરવાનું? કારણ કે હું એનાથી મુક્ત એવો. સમજાય છે કે નહીં? કોઈ કે તમે બહુ સુખી છો, આપણે કહેવાનું સ્વાહા, હું શુદ્ધાત્મા છું. કોઈ કે તમે બહુ દુઃખી છો તો આપણે કહેવાનું સ્વાહા. સમજાય છે કે નહીં? દુનિયા જેટલા સર્ટિફિકેટ આપે એ બધાને શું કરી નાખવા? જેટલા આપે એને સ્વાહા કરવાના. કારણ કે હું કોણ છું? હું મન વચન કાયાથી તદ્દન મુક્ત એવો. મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ બાપો રહેતા નથી અને તે એ વ્યવસ્થિત ને આધીન ચાલતી દુનિયા, વ્યવસ્થિત આધીન ચાલતી પ્રકૃતિ, એ પ્રકૃતિ સાથે સંકળાયેલી તમામ બિલીફોને શું કરવાની? અને હું એનાથી મુક્ત એવો. અને આધ્યાત્મિક યજ્ઞ કરો. શું કીધો? સમજાય છે કે નહીં? એટલે લોકોને ખબર પડે માન્યતા માત્ર સ્વાહા કરવાની છે. સમજાય છે કે નહીં? હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો હું છું. માટે મારે હવે કશું આ જગતમાંથી મેળવવાનું નથી, પણ જે મેળવવાનું છે તે એટલું મેળવવાનું છે કે જે મેં આ જગતમાં હું ને મારું કરીને મેળવ્યું હતું અને કરતા પણ મેં જગતને માન્યું હતું. મેં કર્યું, તેણે કર્યું, તેઓએ કર્યું, આ જે ભ્રાંતિ છે કરતા પદ અને માલિકી પદની ભ્રાંતિ, એ બધી જ ભ્રાંતિઓની બિલીફોને શું કરવાની? કારણ કે તે હું પણ નથી અને મારું પણ. સમજાય છે કે નહીં? તમે કઈ પૂછવા જતા સ્વામીજી? મને એ પૂછ્યું કે સવારે ઉઠીએ ને જ્યારે બધા ત્યારે જાગૃતિ બહુ સરસ રહે, પછી ઘરના કામમાં, રૂટિનમાં, પ્રેક્ટિકલ લાઈફમાં સ્ટાર્ટ કરીને ત્યારે બહુ જ એટલી સરસ જાગૃતિ બહાર નીકળી રૂટિન કામ માટે ભૂલે વાતે, તો બધાના શુદ્ધાત્મા જોવા ગયેલું ચાર આપણે જે છ તત્વો વિશેનું બધું વિઝન મારે બધું બહુ સરસ. પછી જેમ જેમ દિવસ ચડે ને પછી આવરણ આવવા માંડે અને ઘરની ફાઇલોની સાથે બી આપણે થોડા ગૂંચવાઈ જઈએ, પછી આવજા આવજા કરે, પણ સાંજને રાત થાય ને પછી રાતના સમયે બહુ જ બોજો રહે. એટલે દિવસમાં જે પેલું સર્વૈ ઉગાડી ને એમાં એવું સતત એવું થાય કે સવારના ટાઈમે આટલી સરસ જાગૃતિ અને પછી ખોવાઈ જવાય છે, આવરણ આવી જાય છે અને પછી ખબર નહીં બુદ્ધિ કેવી રીતે કામ કરવા માંડે કે શીખવ, પણ રાતના ઊંઘ ના આવે ને પછી માથું ભારે છે અને પેલું અંદર કોન્શિયસ ફાઈટ થાય કરે કે સારું હવે જાગૃતિ જતી રહે છે, કેટલા વાગ્યાથી જતી રહે છે એનું બી પાછું કેલ્ક્યુલેશન ચાલુ થઈ જાય, પછી આવજા આવજા કરે જાગૃતિ અને પછી મિનિમમ ટાઈમ એવો થઈ જાય કે જ્યારે સાવ આવરણ આવી જાય પછી રાતના સમય જ્યારે ટાઈમ થાય ને આરામનો સુવાર ત્યારે ફરીથી એનો બોજો એટલો બધો થઈ જાય ને કે એના લીધે ઊંઘ ના આવે અને પછી માથું ભારે ને એમ કાલે સવારે ફરીથી આ જ એપ્લિકેશન મૂકી છે એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવે આવે આવે, પણ એમ કરતાં કરતાં પછી આ બોજો વધવા માંડે ને એટલે પછી રાતનો સમય બહુ ખરાબ જાય ને એ કોન્શિયસ બાઈટ થાય ને એનું બધું ખોતરવાનું ચાલુ થાય ને એટલે પછી તકલીફો વધી જાય. તો એમાંથી છુટકારો લેવા માટે જાગૃતિ વધતી નથી દિવસના ટાઈમમાં, સવારે બહુ સરસ રહે છે, સવારે મૌન હોય છે, ઘરમાં બી સાયલન્ટ હોય છે, વાતાવરણ કોઈ વાતચીત કે કોઈ નહીં ફાઈ શકે કશું, બધા જ એમ દીકરો હોય કે બધા જ રૂપમાં, પણ પછી દિવસના ટાઈમે જે જતું રહે છે ને એનો બોજો જે રાતના ફીલ થાય છે એના લીધે પછી હેલ્થ ઉપર અસર થાય અને એમાંથી નીકળાતું જ નથી અને બધી જ્યારે છે સવારે એ જ પાછું સરસ રહે ફ્રેશ થઈ જવાય, રાતના 2:30 પછી ઊંઘ આવે ને સવારે 5:30 ઉઠીને ફ્રેશ થઈ જવાય, પણ પાછી એ જ પ્રોસેસ એ જ દિવસની એ જ રાતના એ જ પ્રોબ્લેમ. કઈ વાંધો નહીં, એમાં થાય શું આપણે કે જે રીતે અત્યારે આપણી પાસે આ વિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જે આપણો એપ્લિકેશનનો જે અભિગમ છે અને એ અભિગમ આપણો ફૂલફિલ થતો નથી એટલે એનો આપણને થોડો બોજો રહે છે, પણ રાઈટ ના હું એવું કહેવા માગું છું એનો બોજો રાખવાની જરૂર નથી સમજણપૂર્વક. કારણ કે સી આપણે એક ફોર્મેટના માર્ગમાંથી આપણે સ્પિરિચ્યુઅલ માર્ગમાં જઈએ છીએ. નાઉ ઇટ્સ અ બિગિનિંગ to go slowly, slowly ahead. Now, it's a turning point of your life. Now, you understand? This is not a traditional path. A paramparagat marg
નથી એટલે હવે આ નવો માર્ગ આપણને મળ્યો છે અને એના એ માર્ગ ઉપર સેટલ થઈ અને વોક કરતા થોડોક સમય લાગશે એટલે ડોન્ટ ફીલ સમથિંગ બેડ ઓફકોર્સ અવેરનેસની જરૂર છે 100% જરૂર છે પણ ડિપ્રેસ થવાની જરૂર નથી સમજાય છે કે કશો વાંધો નહીં આજે ભલે આપણને 24 કલાકમાંથી 1/2 કલાક ને જાગૃતિ રહી કશો વાંધો નહીં કાલે 30 મિનિટ 40 મિનિટ રહેશે એમ જ આપણે આગળ વધવાનું છે સમજાય છે આપ પાસે લાઈફના ઘણા વર્ષો બધું બાકી છે ચિંતા નહીં કરો જાગૃત રહેવાનું છે પણ ભય સાથે નહીં ખુમારી સાથે જાગૃત રહેવું છે શું કહેતો હા ભય ના જોઈએ ભય એ જ બાધક છે આધ્યાત્મ માર્ગમાં ધર્મમાં ભય જોઈએ સોશિયલ લાઈફમાં ભય જોઈએ આધ્યાત્મમાં નિર્ભયતા જોઈએ તો પ્રગતિ થશે નિર્ભયતા ભલે ગમે એટલું ચલાય પણ વી આર ઓન અ રાઈટ ટ્રેક ધેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ સમજાય છે કેટલા સ્ટેપ આગળ વધ્યા ડોન્ટ કાઉન્ટ ઇટ કેટલા બાકી રહ્યા ડોન્ટ કાઉન્ટ ઇટ આપણે સાચા માર્ગે છીએ ચાલી રહ્યા છે ઇટ ઇઝ મોર દેન ઇનફ કેટલું બાકી છે વિચારવાની જરૂર નથી સાચા માર્ગે છીએ અને ચાલી રહ્યા છે આ બે વસ્તુ જોઈ લેવાનું કેટલા પગથી આગળ પગલા આગળ ચાલે જોવાની જરૂર છે ચાલીએ છે ને આપણે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે ને બહુ થઈ ગયું સમજાય છે સેચ્યુ ની માર્ગ કારણ કે મુક્તિનો માર્ગ નિર્ભયતા મેં પહેલા દિવસે કીધેલું ભીખ અને ભય જ્યાં સુધી તમારામાં હશે ત્યાં સુધી આધ્યાત્મ માર્ગ ડાયજેસ્ટ નહીં થાય મેં કીધેલું પહેલા દિવસે ભીખ અને ભય હોય શેના માટે ભીખ અને ભય આ દુનિયામાં કોઈ સ્વતંત્ર છે આપવા કે લેવા સ્વતંત્ર છે છે કોઈ તો પછી ભીખ છે નહીં ભય છે નહીં આ દુનિયામાં જન્મેલા પ્રત્યેક વ્યક્તિઓ દેઓ આર પપેટ એન્ડ કંટ્રોલ બાય ધ લો ઓફ નેચર એઝ પર ધ પ્રીવિયસ બર્થ કોઝ તો કોણ મુક્ત છે આ દુનિયામાં રામકૃષ્ણ માયુર મુક્ત હતા તો પછી કોણાથી ભય અને કોની પાસે ભીખ માંગવાની એની પાસે સ્વતંત્રતા છે કશે તો પછી ભીખ છે નહીં અને ભય છે નો ને ખુમારી પૂર્વક જીવો ભીખ ભય થોડું કાઢી નાખો એ રિલેટિવ સત્યમાં જાય સનાતન સત્યમાં ભીખ અને ભય ના હોય વ્યવહાર સત્યમાં હોય લૌકિક માન્યતાઓમાં ભીખ અને ભય હોય અને જરૂરી છે ફોર સોસાયટી પણ આધ્યાત્મ માર્ગ તો ખુમારીનો માર્ગ છે એમાં ભીખે ના હોય ભય ના આ દુનિયામાં કોણ એવો સ્વતંત્ર પેદા થયો છે મનુષ્ય કે દેવી દેવતા કે એની સ્વતંત્ર શક્તિથી મને કશું આપી શકે કે લઈ શકે એવી સ્વતંત્રતા કુદરતે કોઈને આપી નથી એ લોકો સમર્થ છે દેવો રિસ્પેક્ટેડ છે પણ દે હેવ અ નો ફ્રીડમ દે હેવ અ પાવર બટ નો ફ્રીડમ નરેન્દ્ર મોદી પાસે પાવર કરો પણ ફ્રીડમ નહીં એ કાયદો પાસ કરાવો તો આખે દમ આવી જાય Now you understand? ક્યાલ આવે ને ટ્રમ્પ પાસે પાવર ખરો પણ ફ્રીડમ ખરી કાલે ઇમ્પેચમેન્ટ આવે તો ઉતરી જાય બધું પાવર હોય ફ્રીડમ કોઈ પાસે ના હોય ડોન્ટ ફિયર એટ ઓલ સેટ પણ ગભરાવાની જરૂર નથી આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિથી દેવી દેવતાઓથી ગભરાવાની જરૂર નથી એ લોકોને પણ કુદરતે ફ્રીડમ આપી નથી દે હેવ અ પાવર બટ નો ફ્રીડમ આ દુનિયામાં કોઈને કુદરતે ફ્રીડમ નથી આપી ચારે ગતિમાંથી મનુષ્ય દેવ ગતિ નરક ગતિ પશુઓની ચારે ગતિમાંથી કોઈને ફ્રીડમ નથી આપતું માટે ભયની જરૂર નથી અને ભીખની પણ જરૂર નથી સમજાય છે એ આપણને આપી દેવાનું નથી લઈ લેવાનું નથી એવી સ્વતંત્રતા કોઈને આપી નથી ફક્ત કુદરત સંજોગ કેમ વ્યા કરે છે તમારા કર્મના હિસાબમાં ક્યાં તો લેવાનું હોય ક્યાં તો આપવાનું એમાં ભીખની ક્યાં જરૂર છે ભયની ક્યાં જરૂર છે કુદરતનો કાનૂન કેટલો સરસ છે કે જન્મ્યા ત્યારે તમે કશું લાવતા નથી પણ મરી જાઓ ત્યારે કશું આ કોમન પ્રિન્સિપલ છે કે નહીં બધા માટે અચ્છા જન્મ્યા પછી જે મળે છે એ મરતી વખતે છેલ્લામાં છેલ્લું જતું રહેવાનું છે ઇટ્સ અ લો ઓફ નેચર યસ કે નો તો પછી ભય છે નો જે વસ્તુ કાલે જવાની છે કે આજે ગઈ તો શું ફેર પડ્યો આ કુતરા બિલાડા ગાયો ભેંસો બધા નથી જે સાચા સાધુ સંતો સન્યાસી સાચા છે આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્યોર નોટ ટોકિંગ અબાઉટ ધ ઓલ એ લોકો બધા જંગલમાં રહીને સાધના કરે છે બે જોડી કપડાં હોય લોકો પાસે ગુફામાં રહેતા હોય
એ ખાવાનું વાસણ હોય, પાણી પીવાનું હોય, એ ચટાઈ ઉપર રહેતા હોય તો જીવન ચાલે છે ને, એને કુદરત હવા પાણી ખોરાક પૂરા પાડે છે. પણ સન્માનપૂર્વક જીવે છે એ લાચારી જીવતા નથી. તો આપણને તો કુદરતે આટલું બધું આપ્યું છે, શેની લાચારી છે? સમજાય છે કે નહીં? ખાલી દ્રષ્ટિ સમજવાની, બદલવાની જરૂર છે. બહુ આપ્યું છે કુદરતે, બધાને બહુ આપ્યું છે, કોઈને ખાવા પીવાની તકલીફ નથી. ત્યારે કહ્યું ને, આ બધાને તકલીફ શેની છે? ફેસિલિટી ની, નેસેસિટી નથી. સમજાય છે કે નહીં? નેસેસિટી નું કોઈને તકલીફ નથી. ઓન એન એવરેજ પર બધી ફેસિલિટી ની તકલીફ છે બધાને. એટલે વાત સમજવી પડશે, કોઈને નેસેસિટી ની તકલીફ છે નહીં, એવરેજ કે પર ની વાત કરો છો. સમજાય છે? પછી તો ફેસિલિટી માં તો પાર ના આવે. જેટલું આપવું એટલું ઓછું છે, જેટલું આપવું એટલું ઓછું છે. તમે આજથી 50 વર્ષ પહેલા વિચાર કરો કે આપણે કયા ઘરમાં રહેતા હતા, કેટલી સગવડો હતી. બિફોર 50 યર્સ કેટલી સગવડ હતી, એના કરતા આજે અનેક ગણી છે. પણ પહેલા જેવી શાંતિ આજે પણ નથી. માટે તો વિચાર કરો કે ફેસિલિટીમાં હેપીનેસ ના હોય, નેસેસિટીમાં હેપીનેસ હોય. શું હોય? જરૂરિયાતની વસ્તુ હોય. આ બધા સાધુ સંતો સંન્યાસી જેટલા પ્યોર છે, એ પ્યોર છે કેમ? હેપી છે બીકોઝ દે રિક્વાયર ઓન્લી નેસેસિટી, નોટ ફેસિલિટી. એનું રૂમમાં જાઓ તો કોઈ રાહ જોચેલું ફર્નિચર હા તે કશું જ ના હોય, કોઈ ભીખ નહીં, કોઈ ભય નહીં. ભાઈ આ મારો રૂમ છે, હું 4 દિવસ બહારગામ જઉં તો કઈ વાંધો, તારો મારો છે હું લઈ જવાનો, કોઈ ભય જ નહીં ને. સમજાય છે કે નહીં? બે જોડી કપડાં હોય અને એક એનું સુવાનું હોય, પતી ગયું. એટલે આ વાત સમજવી પડે. સમજાય છે? બીજું શું પૂછવું છે? હવે આ દાદાજીને આપણે મારેલું છે ગુરુ, કોકરાટ સિવાય ઇન્ડિયન લાઈફ નથી અને ઇન્ડિયન લાઈફ સિવાય મોક્ષ નથી. એ કોકરાટની અત્યંત સીમા ઉપર મોક્ષ છે. એ કોકરાટની અત્યંત સીમા ઉપર મોક્ષ છે એ વાક્ય હું કઈ એટલે સમજું છું. એ કોકરાટની સીમા એટલે શું? કે તમને એ કોકરાટનો આધાર ભીખ અને ભય છે ખબર પડવી જોઈએ. કકડાટ નો આધાર શું છે? ક્યાં ભીખ છે અને ક્યાં ભય છે એ ખબર પડવી જોઈએ. એ ખબર પડે તો એ ઉકેલ આવશે. વસ્તુ થી ઉકેલ, વ્યક્તિ થી ઉકેલ. પણ તમને દેખાવું જોઈએ કે મારામાં ભીખ અને ભય છે એ કકડાટ છે, એના આધારે કકડાટ ઉભો છે. વસ્તુ કે વ્યક્તિ ના આધારે નહીં, મારામાં ભીખ અને ભય છે એ મને સમજાવવું જોઈએ. એટલે કકડાટ ની ટોચ ઉપર જાય ત્યારે ખ્યાલ આવે કે કકડાટ નું રીઝન શું છે, ક્યાં ભીખ છે અને ક્યાં હસબન્ડ વાઈફ ને સુધારવા પ્રયત્ન કરે, વાઈફ હસબન્ડ ને સુધારવા પ્રયત્ન કરે, સાસુ વહુ ને સુધારવા પ્રયત્ન કરે, વહુ સાસુ, છોકરા મા બાપ ને સુધારવા પ્રયત્ન કરે, મા બાપ છોકરા ને. ખ્યાલ આવે? કોણ કોને સુધારે છે ખબર નથી પડતી, એકબીજાની વાહે પડેલા છે. કોઈને પોતાને સુધારવું નથી, બીજાને સુધારવા છે. આ આ પિક્ચર સમાજમાં દેખાય છે. માટે જ્ઞાની પુરુષ કહે છે ભાઈ સુધારવા ના જાઓ, દ્રષ્ટિ સુધારી નાખો તો પાર આવે. વ્યક્તિને શું કામ સુધારો છો? આ તમારી પ્રકૃતિ તમારાથી સુધરતી નથી, બીજાને સુધારવાની છે, સુધારવાની છે. સમજાય છે કે નહીં? માટે એમાં પડવાની જરૂર નથી. સમજાય છે? બસ બોલો. વાંધો નહીં, આ છેલ્લો દિવસ છે, બેસો ને થોડી વાર ગેરિંગ કરવું છે. શું ઘેર જ છો ને તમે? અજ્ઞાનતા નહીં આવે, કકડાટ ઉભો છે. અજ્ઞાનતા નહીં છે, ભીખ અને કકડાટની અત્યંત સીમા ઉપર મોક્ષ છે. એટલે એ કકડાટ જો તમને વૈરાગ્ય લાવે, વૈરાગ્ય આવે ખરું તો મોક્ષ છે એમ. એટલે પણ વૈરાગ્ય વાત સાચી છે, રિઝલ્ટમાં વૈરાગ્ય આવે. પણ વૈરાગ્ય આવે ક્યારે? ભીખ અને ભય ના હોય તો જ વૈરાગ્ય આવે. ભીખ અને ભય તમને ખુમારી ઉત્પન્ન કરે, ને ખુમારીથી તમારું વૈરાગ્ય ઉત્પન્ન થાય.
કારણ કે તમારી પહેલેથી અપેક્ષા છે, હવે કુદરત તમને તમારા હિસાબ પ્રમાણે તો આપવાનું છે, તમારી ડિમાન્ડ પ્રમાણે નહીં, સેના પ્રમાણે, હવે જે હિસાબ પ્રમાણે આપવાનું છે એની ડિમાન્ડની જરૂર છે, બસ એ ડિમાન્ડ ઇઝ ભીખ, હિસાબ પ્રમાણે મળવાનું છે, નહીં માગો તો મળવાનું છે, કારણ કે તો રિઝલ્ટ રૂપે આવવાનું છે, ઇટ ઇઝ નોટ યોર ટુડે ડિમાન્ડ, પણ જ્યારે આજે તમે માગણી કરો છો એ તમારી ભીખ છે, અને તમારી વસ્તુ ભાઈ પેલા લોકો બહુ હોશિયાર છે અને પાવરફુલ છે અને લઈ લેશે તો એનો ભય, ત્યારે કુદરત કે છે હિસાબ વગર કોઈની પાસે તાકાત ક્યાં છે લેવાની કે આપવાની, સમજાય છે કે નહીં, કોઈની પાસે નથી, માટે ગભરાવો નહીં, એવા આવે આ જ્ઞાન એનું નામ કહેવાય, વિજ્ઞાન એનું નામ કહેવાય કે દિવસે દિવસે તમને સમર્થ બનાવે, શું બનાવે, સ્વતંત્ર બનાવે, સ્વચ્છંદી નહીં પણ કેવા, સ્વતંત્ર ખા પણ સ્વચ્છંદી નહીં, સ્વતંત્ર શામાં, કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એમાં આમાં સ્વતંત્ર નહીં, સમજાય છે ને, આ તો મન વચન કાયમી અવસ્થા માત્ર, આમાં સ્વતંત્ર ના થવાય, આમાં થવાનું છે, કારણ કે આમાં સ્વતંત્ર છીએ, આમાં આત્મા એ કુદરતી રચના નથી, આત્માની અવસ્થા એ પણ કુદરતી રચના, અને આત્માની શક્તિઓ પણ કુદરતની શક્તિ નથી, એ તમારી પોતાની શક્તિ છે, એમાં તમે સ્વતંત્ર હતા છો અને રહેવાના છો, એ સ્વતંત્રતાને તમારે ફીલ કરવાની છે, આ તો હોય જ ને કોઈનું સ્વતંત્ર, એટલે આની ફ્રીડમની વાત કરતો નથી, સમજાયું, શું કરશો, સ્વતંત્રતા અને સ્વચ્છંદી વધારે, એટલે એ સ્વતંત્રતા કહેતા કહેતા આગળ સ્વચ્છંદી તરફ ન જઈ શકે વગર, આત્માની વાત કરીએ છીએ પછી સ્વચ્છંદતા આવે, દેહની વાત કરતા હોય તો સ્વતંત્રતા પછી સ્વચ્છંદતા આવે, આત્મામાં આત્મામાં આવે સ્વચ્છંદી પણ, આત્મામાં સ્વચ્છંદી હોય પછી ત્યાં સુધી, ત્યાં સુધી આવે નથી ત્યાં સુધી, પણ ત્યાં સુધી આપણી દ્રષ્ટિ આત્મા માટે સ્વતંત્ર થવાની છે કે દેહ માટે, આત્માની જે ફ્રીડમ છે, આત્માની જે શક્તિ છે, આત્માનું જે ચૈતન્યપણું છે, આત્માનું જે અવિનાશીપણું છે, એને ફીલ કરવું છે એમાં ફ્રીડમની વાત છે, પ્રકૃતિને ચલાવવામાં ફ્રીડમની વાત નથી કરતા, સમજાય છે, કોન્સેપ્ટ સમજી લો, આપણે સ્વતંત્રતા શેની વાત કરીએ છીએ, સબ્જેક્ટ ટુ સોલ નોટ સબ્જેક્ટ ટુ બોડી, સમજાય છે કે નહીં, એટલે વિજ્ઞાન જેટલું તમને સમજાશે એટલું તમારું કામ થશે, અને તરા દેખાય કેટલાય અવતારો એમના એમ જ એળે ગયા, સમજાય છે, શ્રીમદ રાજચંદ્રનું પદ છે શ્રીમદ રાજચંદ્ર, લક્ષ્મી અને અધિકાર વધતા સુવધ્યુ તે તો કહો, વધવા પણ સંસારનું નર દેહને હારી જવો, સમજાય છે કે નહીં, સો કુટુંબ કે પરિવારનું વધવા પણ નવગ્રહો, એ શું છે, મને આગળ આવતું નથી, એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે મેં કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુકૂળ, સમજાય છે, આમાં શું ઉદાહરણ કરવાનું છે,
સંપત્તિ વધે, સત્તા વધે, સંસ્થાઓ વધે, શિષ્યો વધે, આ વધ્યું કહેવાય? ધીસ ઇઝ ધ ગ્રેટનેસ ઓફ ધ સોલ. બોલતા નથી આ બધું વધે એ આત્માની મહાનતા છે કે ઉદય કર્મ છે? સમજાય છે? કેવા જ્ઞાનીના વચનો કેવા છે! અને જ્ઞાનીઓ કહે છે, ભાઈ અભિમાન કરવા જેવું નથી. અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી. સમજાય છે? એટલે કઈ અભિમાન કરવા જેવું નથી. બી નોર્મલ. કેવા બનો? નોર્મલ બનો. સંસારમાં નોર્મલ રહો. અભિમાન ના કરો. હું કંઈક છું, સત્તા છે મારી પાસે, સંપત્તિ છે, સાધનો છે, સ્ટેટસ છે, આના ગર્વ કરવા જેવો નથી. ગળના છઠ્ઠા ભાગમાં ઉતરી જશે. સમજાય છે? મારા વગર દુનિયા નહીં ચાલે એવું માનનારા 30 સ્મશાન ગ્રહો ભરેલા છે. ના સમજાય? સમજાય છે? મારા વિના દુનિયા નહીં ચાલે એવું માનનારા 30 સ્મશાન ગ્રહો બધા ભરેલા છે. એટલે એવું અભિમાન આપણે કરવા જેવું. બી નોર્મલ એઝ અ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બી નોર્મલ એઝ અ રિયલ વ્યૂ પોઈન્ટ. આઈ એમ અ સુપર પાવર, બટ રિયલ વ્યૂ પોઈન્ટ, નોટ રિલેટિવ. રિલેટિવ વ્યૂ પોઈન્ટ, એક સામાન્ય માણસ છું, દેટ્સ ઇટ. એમાંથી અભિમાન કરવા જેવું નથી. ભલે ભૌતિક વસ્તુ આપણી પાસે હોય અથવા ના હોય, પણ એ તો પાપ પુણ્યના ખેલ છે. આજે છે ને કાલે નથી. એટલે તો આપણે હું કહેવત પડી ગુજરાતીમાં, નાણા વગરનું ના થયો અને નાણે બસ, એ પાપ પુણ્યના ખેલ છે. ગર્વ કરવા જેવું નથી. આજે છે ને કાલે જતું રહેશે. સમજાય છે કે નહીં? માટે એની અંદર અભિમાન કરવા જેવું નથી. એ સ્ટેટસનો એન્જોય કરવા જોઈએ. એ બધા પત્તાના મહેલ જેવા છે, ક્યારે ઉડી જશે. તમે તમારા જીવનની અંદર એક કલાક, બે કલાક, ત્રણ કલાક જીવનમાં શું આત્માની સમીપ રહી શકો છો? ધેટ્સ યોર અચીવમેન્ટ. આ તો સત્તા, સંપત્તિ, સાધનો અને સંબંધોના નશામાં જીવીએ છીએ અને પછી માગીએ છીએ કે હું મુક્તિ ના માંગ્યો છું. ત્યારે જ્ઞાનીઓ હસે છે. શું કરે છે કે તમે 20,000 છે ભાઈ, સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો છે મારી પાસે, ઉદય કર્મને આધીન, પણ એનો નશાથી હું જીવતો નથી. હું જીવું છું મારા આત્માની ખોજ માટે. એક કલાક, 24 કલાકમાંથી 1 કલાક હું મારા સ્વ સ્વરૂપની સમીપ રહી શકું છું. હું મારા સ્વ સ્વરૂપની જાગૃતિ સાથે રહી શકું છું. ધેટ્સ યોર અચીવમેન્ટ. સમજાય છે? બાકી સંપત્તિનો નશો, સત્તાનો નશો, સાધનો નશો, આચરણ કાળ જતો રહેવાનો, રૂપનો નશો, ગુણનો નશો, બધું ખલાસ થઈ જશે. સમજાય છે ને? રૂપે જતું રહે ને ગુણે જતું રહે, બધું છે. કારણ કે છે તેમ બરાબર છે. માટે એના બેઝ ઉપર જીવવાની જરૂર નથી. એ આયા છે જવા માટે. તેના માટે આયા છે. કુદરત એક જ વસ્તુ કહે છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનો માલિક હોઈ શકે. કુદરત એવું પૂછે છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે? હોઈ શકે? આજે આ રૂમાલ મેં ખરીદ્યો, એટલે વ્યવહારથી તો માલિક કેવા હોય? હકીકતમાં માલિક છું? કારણ કે આ રો મટીરિયલ કોણ છે? કપાસ કોનો? કુદરતને પૈસા આપ્યા? સમજાય છે કે નહીં? કુદરત કહે છે તમે પૈસા લઈને વસ્તુ ખરીદી છે, સો યુ આર ઓનલી યુઝર બટ નોટ ઓનર. બિગિનિંગ પણ મારી પાસે છે અને એન્ડ પણ મારી પાસે જ આવવાનું છે, ખરું કે નહીં? આ તૂટી ફૂટીને ક્યાં જવાનું? આ શરીર છે એ પંચમહાભૂતોનું બનેલું છે. પંચમહાભૂત કોણા છે? અને છેલ્લો બાર નાખો તારે ક્યાં જવાનું? જ્યાં શરીર આપણું નથી, સંપત્તિ આપણી હોય, સાધનો આપણા હોય, સંબંધો આપણા હોય. માટે કુદરતે આપણને કર્મના ભોગવટા પૂરતા આપ્યા છે. જેવા ભોગવટા પતી જાય એટલે
વસ્તુ જતી રહેશે, વ્યક્તિ જતી રહેશે, સંબંધો જતા રહેશે, સંપત્તિ જતી રહેશે અને આ મનોચન કાયા પણ માટે એના અભિમાનમાં જીવવાની જરૂર નથી. ગર્વ કરવો તો આત્મા ઉપર કરો કે હું કેવો ચેતન છું, કેવો અવિનાશી છું, કેવો અનંત શક્તિ વાળો છું, એના ઉપર આના ઉપર ના સમજાય છે. જે પોતે જ વિનાશી છે, જે પોતે જ ટેમ્પરરી છે, એના ઉપર ગર્વ કરી શું કામ? કેટલું ટકે સમજાય? ચલો હવે સમય થઈ ગયો છે, પ્રાર્થના બોલી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.